हरिः ॐ श्रीशुक उवाच नन्दस्त्वात्मज उत्पन्ने जातः लादो महामनाः आहूय विप्रान् वेदज्ञान् स्नातः शुचिरलङ्कृतः वाचयित्वा स्वस्त्ययनं जातकर्मात्मजस्य वै कारयामास विधिवत् पितृदेवार्चनं तथा इष्टदेव भगवान श्री स्वामीनारायण नंदनंदन भगवान श्री कृष्णचंद्र श्री सुखदेव जी महाराज राजा परीक्षित ने पवित्र गंगा नदी ना किनारे भागवतनी कथामृत नु रसास्वादन करावी रहा छे। सुखदेव जी महाराज कहे के हे प्रताप सिंह राजन परीक्षित राजन गोकुळनी अंदर भगवान श्री कृष्ण नो अति धाम धूम थी जन्म महोत्सव उजववामां आव्यो। सुखदेव जी महाराज कहे छे के हे राजन नंदने त्यां लाला नो पुत्र नो जन्म नथी थयो तो कोनो जन्म थयो छे? सुखदेवजी महाराज कहे जातः लादो जातः आह्लाद आह्लाद एटले आनंद नंदनी घरे कोई बाड़कनो जन्म नथी थयो नंदनी घरे आनंदनो जन्म थयो छे। इतला माटे आपणे बोली छी नंद घेर आनंद भयो भगवान छे आनंद स्वरूप छे आनंदनो महासागर छे ई आनंदनो आजे नंदनी घरे जन्म थयो छे। 18 શ્લોકની અંદર સુખદેવજી મહારાજે નંદ મહોત્સવની કથા સંભળાવી અને એમ કહેવાય છે કે 18 શ્લોકની અંદર 18,000 શ્લોકનો જે કઈ આનંદ છે એ કેવળ ને કેવળ 18 શ્લોકની અંદર વર્ણવી દીધો। પુત્રનો જન્મ થતા નંદ બાબા છે એ મહામના થયા। મહામના કેને કહેવાય? તો જેનું મન વિશાળ થઈ જાય જેની અંદર મારું અને તારું આવો ભેદ ન રહે એને મહામના કહેવાય। એવા નંદ બાબા મહામના થઈ અને અનેક પ્રકારના દાનો કરેલા છે જે જે જેને કંઈ જોઈતું હતું એ બધી વસ્તુ આપી અતિશય ધામધૂમથી આનંદ ઉજવવામાં આવ્યો। ગોપ ગોપીઓ ખૂબ ઘરેથી મહી માખણ લાવ્યા તને ખૂબ મસ્તી કરી અને લાલાનો આનંદ જન્મ મહોત્સવ ઉજવ્યો અને એમ કહેવાય છે કે એટલો બધો આનંદ થયો ગોકુળની અંદર એટલો બધો આનંદ થયો કે ગોકુળ છે એ ગોકુળ ન રહ્યું પણ આખે આખું ગોકુળ છે ને એ મીઠાઈની અંદર પરિવર્તન પામી ગયું। કેવી રીતે? તો આજ બરફી સી બ્રજ નારી બની ગુંજિયાશે ગીત ઓર ગુંજાશે ગ્વાલા પેંડાશે પ્યારે બને બલદેવજી રસખીરસી રોહિણી રૂપ રસાલા નંદ મહીપ બને નમકીન ગોકુલ ગોપ સબ ગરમ મસાલા જાયો યશોદા જલેબી સી રાની ને આજ રબડી સી રાત મે લડુઆસ લાલા। કવિ એવું વર્ણન કરે છે કે આજે ગોકુલની બધી ગોપીઓ હતી વ્રજનારીઓ એ બધી બરફી બની ગઈ નાના નાના બધા બાળકો હતા એ ગુંજિયા બન્યા। એક મિષ્ઠાન છે ગુંજિયા ગ્વાલો છે એ ગુંજા બન્યા ભગવાનના મોટા ભાઈ બલરામ છે એ સરસ મજાનો મીઠો પેંડો બન્યા અને રોહિણી એમના માતા છે એ ખીર બન્યા મીઠી ખીર દૂધપાક અને આ બધાની વચ્ચે મિષ્ઠાનની વચ્ચે એક નમકીન બન્યા છે પોતે નંદરાજા અને બધાએ ગોવાળિયાઓ છે એ ગરમ મસાલો બન્યા અને જલેબી જેવી મીઠાશથી આમ ભરપૂર મીઠાશ જેની અંદરથી આમ ટપકે છે એવા જશોદા મૈયાએ એક લાલાને જન્મ આપ્યો એ લાલો કોણ? તો લડુઆસ લાલા એક સરસ મજાના મીઠા લાડુઆને જલેબીએ જન્મ આપ્યો।
આવી રીતે આખે આખું ગોકુળ છે ને એ ભક્તો મીઠાઈની અંદર પરિવર્તન પામી ગયો, અતિશય આનંદ થયો. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજન, જ્યારથી ભગવાન ગોકુળની અંદર આવ્યા ત્યારથી ગોકળ છે એ સર્વ સમૃદ્ધિથી સંપન્ન થયો. તતઃ આરભ્ય નંદસ્ય વ્રજ સર્વ સમૃદ્ધિમાન હરેર નિવાસ આત્મગુણે રમા ક્રીડન મભુન રૂપ. ભગવાન જ્યારે ગોકુળની અંદર આવ્યા ત્યારથી જ ગોકુળ છે ને એ સંપત્તિવાળું થયું. વ્રજની અંદર તમામે તમામ પ્રકારની સંપત્તિ આવીને નિવાસ કર્યો અને સ્વયં લક્ષ્મીજીને રમવા માટેનું ક્રીડાંગન બની ગયું આ ગોકુળ. અતિશય ધન સંપત્તિ વધી. આમને આમ દિવસ પસાર થયા. એક દિવસ ગોકાન ગોપાન ગોકુલ રક્ષાયામ નિરૂપ્ય મથુરાં ગતઃ નંદઃ કંસસ્ય વાર્ષિક્યમ કરમ દાતુમ કુરુદ્વઃ. સુખદેવજી મહારાજ કહે કે હે રાજા, એક દિવસ નંદબાબા ઉપનંદન ઇત્યાદિ ગોવાળિયાઓને ગોકુળની રક્ષા કરવાનો કહી અને પોતે મથુરા આવ્યા છે કંસને વાર્ષિક કર આપવા માટે. મથુરાની અંદર આવ્યા, કંસ રાજાને મળ્યા, બધા સમાચાર આપ્યા, પોતાની ઘરે પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ, એનો પેંડો પણ આપ્યો. કંસે ખાધો, એને કડવો લાગ્યો. પેંડો કડવો લાગે, પણ કંસને એ પેંડો છે એ કડવો લાગ્યો. કર આપવાનો હતો, એ કર આપ્યો, પણ વસુદેવજીને ખ્યાલ આવ્યો કે મારા મિત્ર નંદ છે એ અત્યારે મથુરામાં આવ્યા છે, એટલે વસુદેવજી છે એ પોતાના મિત્રને મળવા માટે આવ્યા. બંને મિત્રનું અરસપરસ મિલન થયું, બાથમાં ઘાલીને મળ્યા, પરસ્પર કુશળ સમાચાર પૂછ્યા. વસુદેવજીએ કહ્યું કે હે નંદ, તારી ઘરે છોરો થયો તે મને સમાચારે ન મોકલાવ્યા, સમાચાર આપ્યા હત તો હું આવત. વસુદેવજી બધું જાણે છે, પોતે જ મૂકી આવ્યા છે પોતાના પુત્રને, પણ કહ્યું કે તને પુત્ર થયો ઘેઢા ઘડપણે તે મને ખુશીના સમાચાર પણ ન આપ્યા. ત્યારે નંદજીએ કીધું કે મને વિચાર તો આવ્યો કે મારી ખુશીમાં મારા મિત્રને સામેલ કરું, પણ મને એ વાતનું દુઃખ થયું કે અત્યારે જો હું તમને આવા સુખી ખુશીના સમાચાર આપું એ યોગ્ય ન કહેવાય. કારણ કે આ પાપી કંસે તમારા છ પુત્રને મારી નાખ્યા છે. અહો તે દેવકી પુત્રાહ કંસેન બહવો હતા, એકા વશિષ્ઠા વરજા કન્યા સાપી દિવંગતા. એક કન્યા બચી હતી, એ પણ દેવલોકને પામી ગઈ. હવે તમારી ઘરે આટલું દુઃખ હોય અને તમે મારા મિત્ર હો તો હું તમારે ત્યાં આવા ખુશીના સમાચાર આપું એ યોગ્ય ન કહેવાય. જુઓ ભક્તો, વસુદેવ અને નંદજી બંને મિત્ર છે. વસુદેવને પોતાના પુત્ર વિયોગનું દુઃખ છે, છતાંય પણ એ નંદની ઘરે પુત્ર થયો એનો આનંદ માણી રહ્યા છે. નંદને ત્યાં કને પુત્ર થયાનો આનંદ છે, છતાંય પણ એ વસુદેવના છોકરાઓને છોકરી આલોકને છોડીને ચાલ્યા ગયા, કંસેને હત્યા કરી નાખી, તો એનું એ દુઃખ પ્રગટ કરે છે. આ છે સાચા મિત્રનું લક્ષણ. તુલસીદાસજી મહારાજે લખ્યું કે સાચો મિત્ર કોને કહેવાય, સાચા મિત્રનું લક્ષણ શું છે. નિજ દુઃખ ગેરે સમરજ કરી દાના, નિજ દુઃખ ગેરે સમરજ કરી દાના, મિત્ર હે દુઃખ રજ મેરુ સમાના, મિત્ર હે દુઃખ રજ મેરુ સમાના. જો મિત્ર દુઃખ હોય દુખારી,
महाराज कहे, निज दुख गिरी सम रज करी जाना, मित्र ही दुख रज मेरु समाना। પોતાને દુઃખ ભલે આમ ગીરી પર્વતની સમાન હોય, ખૂબ મોટું દુઃખ પડ્યું હોય, છતાંય પણ એને નાનો કરીને જાણે, પણ પોતાના મિત્રને એક રજ જેટલું દુઃખ હોય તો એને મોટો જાણી અને એના દુઃખ ટાળવાના પ્રયત્ન કરે, પોતાના દુઃખે દુઃખી ન થાય પણ મિત્રના દુઃખે દુઃખી થાય, એ જ સાચો મિત્ર છે। અને જે મિત્રના દુઃખે કરીને દુઃખી નથી થતો એને બહુ મોટું પાપ લાગે છે। એટલે આજે વસુદેવને ત્યાં દુઃખ છે તો નંદ રાજા પણ દુઃખી થઈ અને વસુદેવજીની આગળ પોતાનો દુઃખ પ્રગટ કર્યું। બંને મિત્રોનું અરસપરસ મિલન થયું। અંતે વસુદેવજીએ કહ્યું કે તમે જલ્દી ગોકુળ જાઓ, કારણ કે અત્યારે ત્યાં મોટા મોટા ઉત્પાતો થઈ રહ્યા છે। સુખદેવજી મહારાજ કહે કે હે રાજા, નંદજી છે એ વસુદેવજીનું વચન સાંભળી અને જે ગુવાળોને સાથે લઈ ગયા હતા એની સાથે જ ગાડામાં બેસીને પાછા ગોકુળ આવવાને માટે રવાના થયા। પણ નંદબાબા ગોકુળ પહોંચે એના પહેલા કંસે મોકલાવેલી કન્નૈયાની માસી એ ગોકુળની અંદર આવી પહોંચી। કોણ? કંસેન પ્રહિતા ઘોરા પૂતના બાલ ઘાતીની શિશુમ ચચાર નિઘગ્ની પુર ગ્રામ વ્રજાદિસુ। કંસે મોકલાવેલી ક્રૂર પૂતના છે એ વ્રજની અંદર આવી સરસ મજાનું સુંદરીનું રૂપ ધારણ કરી અને એક એક ઘરે જઈ અને મા પાસેથી બાળકને લઈ અને પોતે સ્તન ઉપર 20 ઝેર ચોપડીને આવી હતી, બાળકને ધવરાવાને બાને લે, 20નો પાન કરાવે એટલે બાળક છે મૃત્યુ પામે, એને છોડીને બીજા ઘરે જાય, ત્યાં કને બાળકને મારીને ત્રીજા ઘરે જાય, આ રીતે ઈ એક એક બાળકને મારતી મારતી આગળ જઈ રહી છે। જો માતાની પાસે એટલે એક સ્ત્રીની પાસે સ્ત્રી છે ને એ ગમે એવી રીતે સહેલાઈથી પહોંચી જાય એમ, એટલા માટે પૂતનાએ સરસ મજાનું સુંદરીનું રૂપ ધારણ કર્યું। એનું રૂપ એટલું સુંદર હતું, એટલું રૂપ હતું કે જે જુએ એને જોતો જ રહી જાય। અતિશય રૂપવાન સ્ત્રી એને જોઈને કોઈક વિચાર કરે કે આ કોણ હશે, સ્વર્ગની અપ્સરા તો નહીં હોય ને, કોઈ દેવી દેવાંગના હશે, કોઈકને તો એમ થયું કે આ સાક્ષાત લક્ષ્મીજી નંદના કનૈયાના દર્શન કરવાને માટે ગોકુળની અંદર આવી છે। આ રીતે આમ જ્યાં જાય ત્યાં કને બધાએ કનૈયાની વાતો કરતા એને સંભળાવ્યા, પણ કોઈને ખબર નથી કે હકીકતની અંદર આ કોણ છે, આ તો મથુરામાંથી કંસમામાએ મોકલાવેલી પૂતના છે, ઈ પૂતના છે, ઈ કનૈયાને મળવા માટે મસુરાથી આવી છે। મથુરામાંથી માસે મળવાને આવ્યા, મથુરામાંથી માસે મળવાને આવ્યા, ઘરણ ઘડાવીને લાવ્યા, ચોરે બેઠેલા વૃદ્ધ પુરુષો વાત કરતા હતા। આમ આગળ ચાલી બે ચાર ગોપીઓ છે એ પાણી ભરવા માટે જાતી હતી, એને પણ વાતો એવી જ કરતી હતી કે ચાલો ચાલો આપણે જલ્દી પાણી ભરીને પાછા આવીએ, કારણ કે આપણે નંદના છોરા કનૈયાને રમાડવા માટે જવો છે। તો પૂતનાએ ત્યાં કને પણ કનૈયાની જ વાત સાંભળી, થોડીક આગળ ચાલી ત્યાં ફળિયાની અંદર બાળકો રમતા હતા,
બાળકો અંદરો અંદર વાતો કરતા હતા કે જ્યારે યશોદાનો લાલો મોટો થશે ને ત્યારે આપણે બધા એની સાથે ગાયો ચરાવવા જશું, એની સાથે રમશું, એ રાજકુંવર છે ને આપણને એની સાથે રમવાની બહુ મજા આવશે. આ રીતે પૂતના જ્યાં જ્યાં આગળ ગતિ કરતી ગઈ એવી રીતે એને કનૈયાના વખાણ સાંભળવા લાગ્યા. એટલે પૂતનાને થયું કે આ કનૈયો જે છે નંદનો લાલ એ કંઈક વિશેષ પુરુષ છે, એ કોઈ સામાન્ય નથી, આખું એ ગામ એના જ વખાણ કરે છે, લાવ પેલી એને ત્યાં જ જાઉં એમ વિચાર કરી અને એ છે એ નંદાલયની અંદર આવી અને નંદાલયમાં આવી અને યશોદા મૈયાને પૂછે છે. પૂતનાએ જઈને યશોદાને પૂછ્યું, ભૂલી ગઈ મને કે હું તો તારી બચપણની સહેલી. યશોદાને થયું ક્યારે આને જોઈ નથી, યાદ પણ કઈ આવતું નથી, આ કોણ હશે? જો હું એને ના પાડીશ કે હું તને ઓળખતી નથી તો બચારી બેનપણી હશે તો એને દુઃખ થશે. એટલે યશોદા મૈયાએ કીધું કે હા હા સારું થયું સારું થયું બેન, તમે ભલે આવ્યા. હવે જો તમારે કાનાને રમાડવો હોય ને તો તમે જાઓ અને કાનાને રમાડો. જાઓ બેન તમે કાનાને રમાડો. સુખદેવજી મહારાજ કહે કે હે પ્રતાપસિંહ રાજા, પૂતના છે એ ઘરની અંદર ગઈ અને પારણામાંથી ઉપાડીને બાળ પ્રભુને ખોડામાં લીધા. જેવા પૂતનાએ ભગવાનને ખોડામાં લીધા કે વિબુધ્યતામ બાલ કમારિકાગ્રહમ ચરાચરાત્મા સનિમિલિતે ક્ષણઃ. પૂતનાએ જેવા ભગવાનને પોતાના ખોડામાં લીધા ત્યારે ચરાચર જગતના આત્મા ભગવાન પુરુષોત્તમ નારાયણે પોતાના નેત્ર બંધ કરી દીધા. હવે ભગવાને નેત્ર શા માટે બંધ કર્યા
આ વિષયને લઈને વિદ્વાનોએ ખૂબ પોતાના મત આપ્યા છે. ભાગવત ઉપર વિદ્વાનોએ પોતાનું વિદવત્તપણું બતાવ્યું હોય તો જ્યાં જ્યાં આવા આવા ભાવો બતાવવામાં આવે ત્યાં કને વિદ્વાનોએ પોતાની વિદવત્તા બતાવી છે. એક વિદ્વાને એમ કહ્યું કે ભગવાને નેત્ર બંધ કર્યા શા માટે? ભગવાને વિચાર કર્યો કે હું અસુરોનો નાશ કરવા અને ધર્મનું સ્થાપન કરવા માટે પૃથ્વી ઉપર આવું છું. પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ. પણ મને એમ લાગે છે કે આ કામની શરૂઆત મારે હમણાં જ કરવી પડશે, અસુરોને નાશ કરવાની શરૂઆત કરવી પડશે, ને આવડા મોટા કાર્યનો જ્યારે હું શુભારંભ કરી રહ્યો છું ત્યારે મારે મંગલાચરણ શ્રી ગણેશ તો કરવા પડે ને. એટલા માટે ભગવાનને ગણેશનું સ્મરણ કરવાને માટે પોતાના નેત્ર છે એ બંધ કરી દીધા. બીજા વિદ્વાને વિચાર કરીને કહ્યું કે ભગવાને નેત્ર એટલા માટે બંધ કર્યા કે ભગવાને વિચાર્યું કે હું ગોકુળની અંદર આવ્યો, જન્મ મારો ક્યાં થયો? મથુરામાં, પણ ગોકુળમાં આવ્યો શેના માટે? માખણ અને મિશ્રી ખાવા માટે. પણ અહીંયાકને તો આવતા વેત જ મને ઝેર પીવું પડશે. હવે ઝેર પીવાનું કામ આપણું નથી, કેનું કામ છે? શંકર ભગવાનનું. એટલે ભગવાને આંખ બંધ કરી અને શંકર ભગવાનને યાદ કર્યા કે આવો અને આ ઝેરનું પાન કરી જાઓ. ત્રીજા વિદ્વાને કહ્યું કે ભગવાને વિચાર કર્યો કે મેં અત્યાર સુધી તો ઘણીએ પવિત્ર માતાઓનું સ્તનપાન કર્યું છે, યશોદા મૈયાનું, દેવકીનું, કૌશલ્યા, અદિતિ, ઘણા બધી માતાઓનું મેં સ્તનપાન કર્યું છે, પણ આ પાપીણી પૂતનાના દૂધનું ક્યારેય પણ મેં પાન કર્યું નથી, અને એમાં આ તો પાછી ઝેર લગાવીને આવી છે. એટલે જેવી રીતે નાનકડા બાળકને માતા કડવી દવા પાય ત્યારે કહે કે બેટા આંખ બંધ કરીને ગટગટાવી જા, એટલે આ મને ઝેર પીવાનું છે એટલે આંખ બંધ કરીને હવે પી જાઉં, આમ વિચાર કરીને ભગવાને પોતાના નેત્ર બંધ કરી દીધા. ચોથા વિદ્વાન કે ના, તમારો પણ ભાવ સારો છે, પણ મને તો એવું લાગે છે કે ભગવાને એટલા માટે નેત્ર બંધ કર્યા કે ભગવાને વિચાર કર્યો કે આ પૂતના છે માયાવતી અને હું છું માયાપતિ, માયાપતિની આગળ માયાવતીનું કાંઈ જોર ચાલે નહીં, જો હું આના ઉપર મારી દ્રષ્ટિ નાખીશ તો આ અસલી રૂપમાં આવી જશે, અને જો અસલી રૂપમાં આવશે ને માતા આને જોશે, ઘરની અંદર કે ગામની બીજી સ્ત્રીઓ ગોપીઓ જોશે તો ખળભળાટ મચી જશે, બધે ડરી જશે, માટે એવું કરવું નથી, ભલે આજ રૂપમાં અહીંયા કને રહે, જો હું દ્રષ્ટિ આપીશ તો એનું અસલી રૂપ ઓપન થઈ જશે, ખુલ્લું થઈ જશે, એમ નથી કરવું, એટલા માટે ભગવાને પોતાના નેત્ર બંધ કરી દીધા. તો સુબુદ્ધિની ટીકાની અંદર વલ્ભાચાર્યજી મહારાજે કહ્યું કે આ પૂતના છે એ અવિદ્યા છે, માયા છે. ભગવાને વિચાર કર્યો કે જો હું આના ઉપર મારી દ્રષ્ટિ નાખીશ, દ્રષ્ટિ આપીશ તો આ બળીને ભસ્મ થઈ જશે, અને જો આ બળીને ભસ્મ થઈ જશે તો મારી લીલામાંથી એક પાત્ર છે એ ઓછું થઈ જશે, તો પછી લીલા કઈ રીતે થશે? એમ વિચારીને ભગવાને પોતાના નેત્ર બંધ કરી દીધા. છઠ્ઠા ચિંતકે કહ્યું કે ભગવાને વિચાર કર્યો કે જો આંખથી આંખ મળે તો પ્રેમ થઈ જાય. શું થાય? આંખથી આંખ મળે ને પ્રેમ થાય. આ શરૂઆત અહીંયાથી જ થયો. એટલે ભગવાને વિચાર કર્યો કે જો હું આને આંખ આપીશ, દ્રષ્ટિ આપીશ તો પૂતનાને મારામાં પ્રેમ જાગશે, અને જો પ્રેમ જાગશે તો એ મને મારવાનું છોડી દેશે, જો મને મારવાનું છોડીને આગળ ચાલી ગઈ તો એ બીજા ઘણા બધા નિર્દોષ બાળકોને મારી નાખશે, એના કરતાં ભલે અહીંયા કને રે ને મને મારવાનો પ્રયાસ કરે અને એનો ઉદ્ધાર હું કરું, એમ વિચાર કરીને ભગવાને પોતાના નેત્ર છે એ બંધ કરી દીધા. સાતમા ચિંતકે કહ્યું કે ભગવાને એવું વિચાર્યું કે અંતકાળે કોઈ મારું નામ લે તો પણ ઈ મૃત્યુથી તરી જાય, સંસાર સાગરથી તરી જાય, આ તો સામેથી ચાલી આવી છે મારે હાથે મરવા માટે, તો આનું એવું કયું પુણ્ય છે? આ જન્મની અંદર તો આણે કંઈ સત્કર્મ કર્યું જ નથી, પણ આગલા જન્મની અંદર કદાચ આણે કંઈક સત્કર્મ કર્યું હશે, લે જરીક જોઉં, એમ વિચાર કરીને ભગવાનને વિચારવા માટે પોતાના નેત્ર બંધ કર્યા. આપણે ખબર ક્યારેક કંઈક વસ્તુ ભૂલાઈ ગયું ને યાદ કરી હોય ત્યારે આંખ બંધ કરીને આમ થોડીક વાર આમ કરીએ,
એવી જ રીતે ભગવાને એના આગલા જન્મમાં જે કઈ સત્કર્મ કઈ કરેલું છે, કોણ હતી એ જાણવા માટે પોતાના નેત્ર બંધ કર્યા તો ભગવાનને આમ જોયું, ભગવાનને થયું કે ઓહો આ તો બલિરાજાની દીકરી રત્નમાલા છે. જ્યારે હું વામન સ્વરૂપે બલિના યજ્ઞની અંદર ગયો તો ત્યારે મારા રૂપને જોઈને એના મનની અંદર સંકલ્પ થયો કે આવો પુત્ર જો મને હોય તો હું એને ખોડામાં લઈને પ્રેમથી સ્તનપાન કરાવું. પછી જ્યારે હું વામનમાંથી વિરાટ થયો ત્યારે એનો પ્રેમ છે ને એ વેરની અંદર બદલી ગયો ને એના મનમાં એવો સંકલ્પ થયો કે આવા કપટીને તો ઝેર પીવડાવીને મારી નાખવો જોઈએ. આવું ભગવાને જોયું અને ભગવાન હવે એ પૂરું કરે છે. ભગવાન છે એ બધાયના મનના મનોરથને પૂર્ણ કરનારા છે. આનો ભાવ હતો કે એને હું સ્તનપાન કરાવું તો એ સ્તનપાન કરાવવા માટે આવીને મારવાનો ઈરાદો હતો, એટલા માટે એ સ્તન ઉપર ઝેર ચોપડીને આવી. ભગવાને આવું જાણવાને માટે પોતાના નેત્ર છે એ બંધ કરી દીધા. તો કોઈકે એમ કીધું કે ભગવાને એમ વિચાર કર્યો કે આ ખોટી માં બનીને આવી છે, છતાંય પણ હું આનો ઉદ્ધાર કરવાનો છું, માની સમાન હું આને દિવ્ય ગતિ આપીશ. જો ખોટી માને હું આટલો બધું ઊંચ સ્થિતિની ઊંચ ગતિ આપતો હોઉં તો મારી મા જે યશોદા છે એને હું કઈ ગતિ આપીશ, એ વિચારવા માટે ભગવાને પોતાનો નેત્ર બંધ કરી દીધા. તો નવમા ચિંતકે કહ્યું કે ભગવાનના બે નેત્ર છે ને એ સૂર્યલોક અને ચંદ્રલોક છે. એટલે સૂર્યલોક અને ચંદ્રલોકના અધિપતિ સૂર્ય અને ચંદ્રને જોયું કે પૂતના ભગવાનની સામે આવી, એટલે એને ખ્યાલ આવી ગયો કે આ ભગવાનને હાથે મૃત્યુ પામશે. હવે ભગવાનને હાથે મૃત્યુ પામે તો એને ઉર્ધ્વ ગતિ મળે અને આપણે અને આપણા લોકની અંદર આવવા દેવી નથી. એટલે સૂર્યએ પોતાના લોકનો દરવાજો બંધ કર્યો અને ચંદ્રએ પોતાના લોકનો દરવાજો બંધ કર્યો, એટલે ભગવાનના નેત્ર છે એ આપોઆપ બંધ થઈ ગયા. તો કોઈકે એમ કહ્યું કે ભગવાને એવો વિચાર કર્યો કે માં જ્યારે મને પારણાની અંદર સુવડાવે અને હું જો બહુ નાટક તોફાન કરું ને સૂવું નહીં તો માં મને કે લાલા જલ્દી સૂઈ જા, નકા હમણાં બાઘડો આવશે. ભગવાને વિચાર કર્યો કે માં જે બાઘડાની વાત કરતી હતી બાઘડો આવી ગયો. કારણ કે ભગવાન બહારનું રૂપ જોતા નથી, એના આંતરિક અંદરના જે ગુણો દોષો છે એને જુએ તો અંદરથી તો કેવી હતી, અતિશય આમ ખરાબ બાઘડા જેવી. એટલે ભગવાને કીધું કે હવે બાઘડો આવ્યો, કરો આંખ બંધ. ભગવાન આંખ બંધ કરીને ફટાફટ સૂઈ ગયા. તો 11મા ભક્તએ ચિંતકે એમ કીધું કે ભગવાને એમ વિચાર કર્યો કે મારા ભક્તો મને કહે છે કે મારા નેત્ર છે ને બહુ જ કરુણાવાળા છે, કરુણાથી ભરેલા છે. જો આ કરુણાથી ભરેલી દ્રષ્ટિ હું આ પૂતનાને આપી દઈશ તો પછી હું આને મારીશ કઈ રીતે, અને જો હું આને મારીશ નહીં તો એ જે ભાવ લઈને આવી છે એ ભાવ પણ એ પૂરા કરી શકશે નહીં. હું તો બધાયના મનના મનોરથને પૂર્ણ કરનારો છું, માટે આના ભાવ પણ મારે પૂરા કરવા પડશે. એમ વિચાર કરીને ભગવાને પોતાના નેત્રને બંધ કરી નાખ્યા. એટલે દ્રષ્ટિ જ્યાં ત્યાં અપાય નહીં, દ્રષ્ટિને નિયમમાં રાખવી જોઈએ. જો દ્રષ્ટિ બગડે તો મન બગડે, અને મન બગડે એનો આખે આખો મનખો બગડી જાય. એટલે દ્રષ્ટિ ક્યારે જ્યાં ત્યાં અપાય નહીં. પૂતના છે એ દેખાવમાં સારી હતી પણ માયાવી હતી, એટલે ભગવાને પોતાના ભક્તોને શિક્ષા આપવાને માટે નેત્ર બંધ કર્યા કે માયા છે એ ગમે એવું રૂપ લઈને આવે, ટીવી સ્વરૂપે આવે, ફિલ્મ રૂપે, નાચ ગાના ગમે એ રૂપે આવે, પણ જેને પોતાનો મનખો સુધારવો હોય એણે ક્યારેય પણ માયા સામે દ્રષ્ટિ આપવી નહીં. એમ ભક્તજનોને શિક્ષા આપવાને માટે ભગવાને પોતાના નેત્ર છે એ બંધ કરી દીધા. આ રીતે વિદ્વાનોએ અલગ અલગ પોતાના મંતવ્યો આપ્યા, પણ આખરી હકીકતની અંદર ભગવાન છે પુરુષોત્તમ નારાયણ અત્યારે બાળક બનીને આવ્યા છે પૃથ્વી ઉપર. તો બાળકનો સહજ એવો સ્વભાવ છે કે અજાણ્યા વ્યક્તિને જુએ ત્યારે ડરના માર્યા એ પોતાના નેત્ર છે એ બંધ કરી નાખે. તો ભગવાન અત્યારે બાળક બનીને મનુષ્ય લીલા કરે છે, તો ભગવાને એમ જ આ અજાણી સ્ત્રી આવી ઓળખતા નથી એટલા માટે ભગવાને પોતાના નેત્ર છે એ બંધ કરી નાખ્યા. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે કે હે રાજા,
જેવી રીતે મૂર્ખ પુરુષ છે એ સર્પને ઉપાડી લે એવી જ રીતે પૂતનાએ પોતાના કાળ સમાન ભગવાન પુરુષોત્તમ નારાયણને પોતાના ખોળામાં લઈ લીધા. આ બાળકે પડખે બધું જોયું, એને થયું કે કોઈ જાણતો નથી એટલે એ ભગવાનને સ્તનપાન કરાવવા લાગી. ભગવાનને સ્તન ઉપર જે ઝેર ચોપડેલું હતું એ ઝેર છે એ બધું ભગવાન છે એ પ્રથમ પી ગયા, એનું પાન કરી ગયા. પણ ભગવાન કે હજી મને ભૂખ છે માટે હજી મને વધારે આપ, મને દૂધ આપ, મને હજી ભૂખ છે. પૂતના કે ભાઈ મારી પાસે તો દૂધ નથી. ભગવાન કે દૂધ નથી તો પ્રાણ તો છે ને. પૂતના કે હા પ્રાણ તો છે. ભગવાન કે આપણને તો એ પણ ચાલશે. અને પછી સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે કે ભગવાન અતિશય ગુસ્સે થયા, ગુસ્સો કરી અને ભગવાને પૂતનાના પ્રાણ ચૂસવાનો ચાલુ કર્યો. જ્યારે ભગવાને પૂતનાના પ્રાણ ચૂસ્યા ત્યારે પૂતનાનું આખું શરીર ખેંચાવા લાગ્યું, એને અતિશય દુઃખ થવા લાગ્યું. એના એવું દુઃખ થયું કે પૂતના છે એ સહન ન કરી શકી અને બોલવા લાગી, સા મુંચ મુંચાલ મિતિ પ્રભાસિણી નિષ્પીડ્ય માના ખિલ જીવ મરમણી વિવૃત્ત નેત્રે ચરણૌ ભુજૌ મુહુ પ્રસિન્ન ગાત્રા ક્ષિપતિ રુરોદ. એને અતિશય પીડા થઈ એટલે માં મુંચ માં મુંચ, હે બાળક મને છોડી દે મને છોડી દે એમ બોલવા લાગી. ત્યારે કનૈયો કે માસી તમે આવ્યા ત્યાં ધડાવો માટે, હજી હું નાનો છું, મારી માં મને હજી બધી ક્રિયા શીખવાડે છે, મારી માએ હજી મને પકડતા શીખવાડ્યું છે અને હજી મને છોડતા શીખવાડ્યું નથી. અને આમે મારો અનાદિનો સ્વભાવ છે, હું સામાન્ય રીતે તો જલ્દી કોઈને પકડતો નથી અને જેને હું પકડું છું એને પછી ભગવાન કે હું ક્યારે છોડતો નથી, માટે મને પકડતા જ આવડે છે, હું મૂકવાનો નથી. ભગવાન છે એ પૂતનાના પ્રાણનું પાન કરવા લાગ્યા, એને અતિશય દુઃખ થયું. પોતાનું માયાવી શરીર છે એ છૂટી ગયું અને પોતાનું મૂળ સ્વરૂપ છે એ પ્રગટ કર્યું. એની આંખો છે એ ફાટી ગઈ, શરીરમાંથી પરસેવો વળી ગયો, હાથ પગ પછાડતી પછાડતી રોવા લાગી. એણે એટલો ભયંકર અવાજ કર્યો કે પૃથ્વી ઉપર રહેલા પર્વતો છે એ ડોલવા લાગ્યા અને જોર કરતી ધડાંગ કરતી જ્યારે પૃથ્વી ઉપર પડી ત્યારે પૃથ્વી ઉપર જાણે કે ધરતીકંપ થયો હોય ને શું, એ રીતે આખે આખી પૃથ્વી છે એ આમ ધ્રુજી ઉઠી. માણસો બધાએ ધરતી પર પડી ગયા અને એ જ વખતે પૂતનાનું પ્રાણ પરખીડું ઉડી ગયું. આકાશ માર્ગે દેવતાઓ આવ્યા અને ભગવાન પર પુષ્પની વૃષ્ટિ કરી જય જયનો નાદ કર્યો. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. સુખદેવજી મહારાજ કહે કે પદ્માનોસી તદ્દેહ સ્ત્રી ગવ્યુતરંદ્રુમાન ચૂર્ણયા માસ રાજેન્દ્ર મહદાસી તદ્દભુતમ. જ્યારે પૂતનાનો દેહ પૃથ્વી ઉપર પડ્યો ત્યારે ત્રિગવ્યુતિ, ત્રણ ગવ્યુતિ, એક ગવ્યુતિ એટલે બે ગાવનો આમ માપ, બે ગાવને એક ગવ્યુતિ કહેવાય, એવા ત્રણ ગવ્યુતિ એટલે કે છ ગાવની અંદર જેટલા જેટલા વૃક્ષો હતા ને એ બધાએ પૂતનાના પડવાથી ભાંગીને ભૂકો થઈ ગયા. તો વિચાર કરો કે પૂતનાનું શરીર દેહ કેવડો મોટો હશે, છ ગાવના વૃક્ષ એટલા બધે ભાંગીને ભૂકો થઈ ગયો. પૂતના મરી પણ મરતા મરતા પોતાને બાળવાની વ્યવસ્થા પણ એ કરતી ગઈ. સુખદેવજી મહારાજ કહે કે જ્યારે પૂતનાને આમ પડવાનો અવાજ આવ્યો એ સાંભળીને યશોદા મૈયા આમ કામ કરતા તઈ બહાર આવ્યો, પારણામાં જોયું તો લાલો પણ નથી દેખાતો અને જે સ્ત્રી આવી હતી એ સ્ત્રી પણ ના દેખાણી. યશોદા મૈયા અતિશય ગભરાણ અને એના મોઢામાંથી ચીસ નીકળી ગઈ કે મારો લાલો ક્યાં ગયો. આમ ચીસ નીકળી ગોપીઓએ સાંભળી, ગોપીઓ દોડતી દોડતી નંદાલયની અંદર આવી, બધાએ ભગવાન બાલકૃષ્ણને ગોત્યા પણ કોઈને ભગવાન ના મળ્યા. ત્યારે એક ગુવાળિયાએ કહ્યું કે આ બાજુથી અવાજ આવ્યો તો ચાલો આપણે એ બાજુ જઈએ. બધાએ દોડતા દોડતા જ્યાં કને પૂતના મરીને પડી હતી ત્યાં કને આવ્યા. યશોદા મૈયાએ જોયું તો એકમ ઊંચા પર્વત ઉપર બાળ પ્રભુ રમતા હતા. યશોદા મૈયા દોડીને ગયા પર્વત પર ચડી અને એ લાલાને લઈ આવ્યા, હૃદય સાથે ચાંપ્યો અને પછી દૂર ઉભા રહીને જોયું ને પછી યશોદા મૈયા ધ્રુજવા લાગ્યા. પછી ધ્રુજવા લાગ્યા કારણ કે હવે એને આખે આખી પૂતના દેખાણી, તો પહેલા નહોતી દેખાણી, પહેલા દેખાણી પણ માતાનું વાત્સલ્ય એટલું હતું કે એને પૂતના દેખાણી નહીં, કેવળ એના ઉપર રમતા ભગવાન જ દેખાણા, એને બીજું કઈ ન દેખાણું. હવે જ્યારે લાલો મળી ગયો, હૃદય બેઠી ગયું ત્યારે હવે એને પૂતના દેખાણીને હવે ધ્રુજવા લાગ્યા.
બધા અંદરો અંદર વાતો કરવા લાગ્યા કે આ કોણ છે, અહીંયા કને આવી કઈ રીતે? અરે આવી તો આવી, પણ આ મરી કઈ રીતે? બીજો કે ઈ તો ભલે મરી, પણ આપણો લાલો અહીંયા કને કઈ રીતે આવ્યો? આમ બધાય અરસપરસ વાતો કરે છે. મેં એક છોકરાએ કીધું કે માં માં આ રાક્ષસી તારા લાલાને લઈને આમ ભાગીને જતી હશે, આગળ દોડતા દોડતા ઠેસ વાગીને એટલે એ પડીને મરી ગઈ. બીજો કે ગાંડીઓ માથા આવે, કંઈક તો વિચાર કર, આમ હામે મોઢે જાતિઓ ને ઠેસ વાગે ને એ પડે તો એ ઊંધી પડે ને, આ જોતો ખરો, આ તો સીધે સીધી પડી છે, માટે એ રીતે આ પડી નથી, બીજી રીતે મરી હશે. આમ બધાને ખૂબ વાતો કરી, પણ કોઈ નિર્ણય ના કરી શક્યા કે આ ક્યાંથી આવી અને લાલાને કઈ રીતે લઈ ગઈ ને કેવી રીતે મરી ગઈ, કોઈ પણ નિર્ણય ના કરી શક્યા. સુખદેવજી મહારાજ કહે કે હે રાજા, યશોદા મૈયાએ કીધું કે એ મરી તો ભલે મરી, પણ મારો લાલો તો બચી ગયો ને, આપણે તો એ જ જોઈએ છીએ, મારા ઠાકોરજી મારા લાલાનું રક્ષણ કર્યું. યશોદા મૈયાએ બધી ગોપીઓને કહે, ચાલો ચાલો આપણે ગૌશાળામાં જઈ અને ભગવાનને પ્રાર્થના કરીએ આપણા લાલાનું રક્ષણ થાય. બધી ગોપીઓ છે એ દોડીને ગૌશાળામાં આવી, માતાએ ગાયના છાણથી ભગવાનને લેપન કર્યું, પછી ગૌમૂત્રથી ભગવાનને નવરાવ્યા, ગાયનું પૂંછડું ભગવાનની માથે ફેર્યું, પછી ભગવાનના એક એક નામ લઈ અને લાલાની રક્ષા કરી. ભક્તો, આ કથામાંથી આપણને શીખવાનું ઈ છે કે આપણા બાળકને કોઈ અલાબલા નડતી હોય તો આપણે જ્યાં ત્યાં દોરાને ધાગા કરાવવા માટે તરત દોડી જાય તો એનાથી ક્યારેય પણ કાંઈ થાય નહીં. ગાય માતાના જે પંચગવ્ય કહેવાય એની અંદર એટલી બધી તાકાત છે કે બાળકને અલાબલા ભૂતપ્રેત કાંઈ પણ હોય, ગમે એવા તકલીફ હોય, પેટમાં દુખતું હોય, ગમે એ થતું હોય, પણ જો પંચગવ્યથી સ્નાન કરાવીને ગાયનું પૂંછડું ઉપર ફેરવી દો અને પછી ભગવાનના નામ મંત્રનો જપ કરી નાખો તો બાળકમાં ગમે એવી અલાબલા હોય ને બધી નીકળી જાય, એ રહે નહીં એમ આ ભાગવત શાસ્ત્ર બોલે છે. જ્યારે જ્યારે ભગવાન ઉપર કંઈ પણ સંકટ આવ્યું ત્યારે યશોદા મૈયા લાલાને લઈને સીધા પહેલા ગૌશાળામાં જાય, હા એમ ભાગવતની કથા બોલે છે. માટે આપણે ત્યાં બાળકનો જન્મ થયો હોય ને આવું કંઈ નડતું હોય તો બીજે ક્યાંય દોડવું નહીં, ગાય માતાના શરણમાં જવાનું ને એના પંચગવ્યથી બાળકનું રક્ષણ કરાવવાનું, તો આપણા બાળકનો સદાયને માટે ભગવાન છે એ રક્ષણ કરશે. સુખદેવજી મહારાજ કહે કે હે રાજન, આ રીતે મૈયાએ લાલાને પંચગવ્યથી નવડાવી, પછી શુદ્ધ જળથી નવરાવ્યા અને સ્તનપાન કરાવીને મૈયાએ લાલાને પારણામાં પોઢાડી દીધા. આ બાજુ નંદ બાબા ગોકુળમાંથી આવ્યા, ગુવાડિયાએ બધાએ સમાચાર આપ્યા કે આ રીતે પૂતના આવીને આવું બધું થયું, પણ આપણો લાલો છે એ સુરક્ષિત છે, એને કંઈ પણ થયું નથી. ત્યારે નંદ બાવાના મનમાંથી મોઢામાંથી શબ્દો નીકળી પડ્યા કે વારે વસુદેવ, વાહ, તું તો નંબર એકનો જ્યોતિષી છે. તે જેમ કહ્યું તો કે તમારા ગોકુળની અંદર ઉત્પાત થાય છે, તો સાચે જ અમારા ગોકુળની અંદર ઉત્પાત થયું, એટલે તું ખરેખર જ્યોતિષ છે. આ રીતે એમ વાત થઈ, પછી ગુવાડિયાએ કહ્યું કે હવે આને કરશું શું અને ઠેકાણે કેમ પાડવી? નંદ બાબા કે લાવો કુવાડા, કરો કટકાને દો અગ્નિ. બધાએ કુવાડા લાવ્યા અને એના શરીરના નાના નાના કટકા કરી અને એ પોતે જે વૃક્ષો પાળી ગઈ હતી બધા વૃક્ષોની ચિતા ખડકી અને એને અગ્નિ આપ્યો. સુખદેવજી મહારાજ કહે કે હે રાજા, જ્યારે ગુવાડિયાઓએ પૂતનાના શરીરને બાળ્યો ત્યારે એની અંદરથી અતિશય સુગંધિમાન ધુવાડો નીકળ્યો. દહ્યમાનસ્ય દેહસ્ય ધુમશ્ચાગુરુ સૌરભ. એના શરીરમાંથી અતિશય સુગંધિમાન ધુવાડો નીકળ્યો. ત્યારે રાજા પરીક્ષિતે પ્રશ્ન કર્યો કે આવી પાપીણી પૂતના અને ઈ જ્યારે બળી ત્યારે એના શરીરમાંથી સુગંધ કેમ નીકળી? ત્યારે રાજાને કહ્યું સુખદેવજી મહારાજે કે રાજા, જે પૂતનાનો સ્વયં પરમાત્માએ સ્તનપાન કર્યું હોય એને પછી પાપીણી કેમ કહેવાય? ઈ પાપીણી કઈ રીતે રહે? ઈ પાપીણી ના રહે, એને પાપીણી ના કહેવાય. આમ હકીકતની અંદર તો એની અંદર તું આમ ગોતી ગોતીને મરી જાય, છતાંય પણ એની અંદર એક પણ ગુણ મળે એમ નથી, અવગુણની ભરેલી છે, છતાંય પણ ભગવાને એને માતાની જેટલી ઊંચ સ્થિતિ આપી એ કેવી હતી? દોષોએ યુક્ત સાંભળ પરીક્ષિત, ભૂતના લોક બાલગની રાક્ષસી રુધિરાસના જિગાંસયાપી હરયે સ્તનમ દત્વાપ સદગતિમ. પેલો તો એનું નામ જ ખરાબ, શું પૂતના, પૂત એટલે પવિત્ર ને ના એટલે નહીં, પવિત્ર નથી અપવિત્ર છે એવી પૂતના નામ જ ખરાબ, તો પછી એનું કામ તો સારું હશે ને? તો કે ના, કામે સારું નથી, બાલગ્ની
પૂતનાના બે અર્થ થાય, એક પૂત એટલે પવિત્ર, ના એટલે નહીં. બીજો અર્થ થાય પૂતાન અપિ નયતિ ઇતિ પૂતના. પૂત એટલે બાળક, બાળકને જે લઈ જાય એને પૂતના કહેવાય. તો પેલો બાળકને લઈ જાય ને પછી એને મારી નાખે એટલે બાલગ્ની છે, કામ પણ એનો સારું નથી. તો એનું ખાનદાન તો સારું હશે ને? તો કે ના, રાક્ષસી છે એટલે એનું કુળ પણ ઊંચું નથી, રાક્ષસ કુળની છે. તો પછી આહાર તો કયું? રુધિરાસના, લોહીનું પાન કરનારી છે, એનો આહાર પણ શુદ્ધ નથી. તો પછી ભગવાને એને આટલી ઊંચ ગતિ આપી તો પછી એને ભગવાનને વિશે પ્રેમ હશે ને? તો કે ના, એને ભગવાનમાં પ્રેમ પણ નથી, ભગવાનની સાથે તો વેર છે. જિઘાંસયા આપી હરયે અંતુમ ઈચ્છા જિઘાંસયા, ભગવાનને મારવાના ઈરાદાથી એ ત્યાં કને આવી હતી. એનો નામ, કામ, કુળ, આહાર, એનો સ્વભાવ કાંઈ પણ ઊંચ નથી અને ભગવાનમાં એને પ્રેમ પણ નથી. તો પછી ભગવાને એની અંદર શું જોયું? ભગવાને કેવળ જોયું સ્તનમ દત્વાપ સદગતિમ, એને એક ખોટી માં બની પણ સ્તન આપ્યું એણે, તો એ જ ગુણને જોઈ અને ભગવાને એના ઉપર કૃપા કરી અને માતાની સમાન એને દિવ્ય ગતિ આપી. એટલે ભગવાન ક્યારે કઈ રીતે કૃપા કરે એ કાંઈ ન ખબર પડે. ન જાને કિસ ગુણ પે દયાનિધિ રીજ જાતે હે, આપણામાં ગમે એટલા અવગુણો હોય એ ભગવાન ના જુએ, એક નાનકડો જો સદગુણ હોય તો એને જોઈને ભગવાન આપણા ઉપર કૃપા કરે. કાલના કથા પ્રસંગમાં સાંભળ્યું જટાયુ કેવો હતો, માંસ ખાનારો, પણ એણે ખાલી સીતાજીના રક્ષણની અંદર મદદ કરી અને રામને સમાચાર આપ્યા કે તમારી સીતાને રાવણ દક્ષિણ દિશામાં લઈ ગયો, આટલું જ કાર્ય કર્યું. તો ભગવાને વિચાર કરો કે એનો પોતાના હાથે અગ્નિ સંસ્કાર કર્યો. એટલે ભગવાન છે ને કૃપા નિધાન છે. બસ બાનો ગોતે ગમે એ કંઈક મળે, બાનો મળ્યા ભેગે ભગવાન પોતાના ભક્તો ઉપર કૃપા વરસાવી દે. જેમ કે કોઈ ક્રોધી માણસ હોય એનો સહજ સ્વભાવ હોય ક્રોધ કરવાનો, આપણે એની આગળથી એમ પસાર થાય ને તોય ક્રોધ કરે, મારી આગળથી શા માટે ચાલ્યો, તો મારી સામે જોયું કેમ, મને જોઈને હસ્યો શા માટે. જે ક્રોધી હોય એની આગળથી પસાર થાય તો એ ક્રોધ કરે, એમ ભગવાન છે એ માનો જ ગોતતા હોય. જો નાનો એવો જો ગુણ દુખી જાય તો ભગવાન છે એ તરત પોતાની કૃપા વરસાવી દે. અને ભક્તો એટલો વિચાર કરો કે આ તો રાક્ષસી હતી છતાંય ભગવાને એના ઉપર કૃપા કરી. જ્યારે આપણે તો ભગવાનના ભક્ત છીએ, ભગવાનના છીએ, તો પછી ભગવાન આપણા ઉપર કૃપા કેમ ન કરે? ભગવાન આપણા ઉપર અવશ્ય કૃપા કરે, કરે ને કરે જ. એટલા માટે સુખદેવજી મહારાજ કહે કે અહો બકીયમ સ્તનકાલ કૂટમ જિઘાંસયાપ યદપ્ય સાધ્વીમ લેભે ગતિમ ધાતૃચિતામ તતોન્યમ કમ વા દયાલુમ શરણમ વ્રજેમ. અહો આશ્ચર્ય તો જુઓ, અહો બકીયમ, બકી મતલબ કે બકાસુરની બેન પૂતના, પૂતના પોતાના સ્તન ઉપર ઝેર લગાડીને ભગવાનને મારવાના ઈરાદાથી આવી અને સ્તનપાન કર્યું, તો એ ભગવાનને કેવા છે કે એના બધાય પાપ ઉપર પડદો વાળી અને જીવી ગતિમાં યશોદાને આપી, એવી દિવ્ય ગતિ આપી. કમ વા દયાલુમ શરણમ પ્રપદ્યે, આના જેવો બીજો કોણ દયાળુ ભગવાન હોય કે જેને શરણે આપણે જાય, અને બીજો કોણ એવો મૂર્ખ માણસ છે કે જે આવા દયાળુ પ્રભુને શરણે નથી જતો. એટલે આવા ભગવાન દયાળુ છે, આ ભગવાનનો જે શરણો સ્વીકારે એને ભગવાન છે દિવ્ય ગતિ આપે છે. આ રીતે સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને પૂતનાના મોક્ષની કથા સંભળાવી. ય એતત પૂતના મોક્ષમ કૃષ્ણસ્યા ભર્પક મર્દુકમ શૃણયા શ્રદ્ધયા મર્ત્યો ગોવિંદે લભતે રતિમ. સુખદેવજી મહારાજ કે આ પૂતના મોક્ષની કથાને જે શ્રદ્ધાપૂર્વક સાંભળશે કે આનું ગાન કરશે એને ગોવિંદે લભતે રતિમ, ભગવાન પુરુષોત્તમ નારાયણને વિશે, ગોવિંદને વિશે એને ભક્તિની પ્રેમની પ્રાપ્તિ થશે. સુખદેવજી મહારાજ કહે કે હે રાજા, આ રીતે અખિલ બ્રહ્માંડનો નાથ ભગવાન નાનકડા બાળક બની અને અદ્ભુત ચરિત્રો કરે છે. એક દિવસ યશોદા મૈયાએ લાલાને સ્તનપાન કરાવી અને નીચે વસ્ત્ર પાથરીને એના ઉપર પોઢાડ્યા. જેવા ભગવાનને પોઢાડ્યા કે ભગવાન ત્યારે પડખું ફર્યા, અને જેવું ભગવાને પડખું ફેરવ્યું કે મૈયાને અતિશય આનંદ થયો. આનંદમાં આવીને બોલવા લાગ્યા કે આજે તો મારો લાલો થોડોક મોટો થઈ ગયો. નાઈને બોલાવ્યો કે નાઈ લગા દે પૂરે વ્રજ મે દુહાઈ. અરે પણ શેની? તો કે જા ગોપીઓને જઈને કહી દેજે કે આજે નંદની ઘરે નંદલાલાનો ઉત્સવ છે,
માટે બધી ગોપીઓ ઉત્સવ મનાવવાને માટે આવે. નાઈ છે આખા વ્રજની અંદર દુહાઈ લગાવી દીધી કે અત્યારે તમને નંદરાણી બોલાવે, ચાલો. બધી ગોપીઓ દોડતી દોડતી આવી. યશોદા રાની, બધાઈ હો, બધાઈ હો. યશોદા મૈયા કે ચૂપ હો, હા થોડીક વાર અવાજ ના કરો. ગોપીઓ કે અમને બોલાવી શા માટે? ઉત્સવ કરવા માટે બોલાવી, વધાઈ આપવા માટે આવી, તો અહીંયા કને ગાવો વગાડવાનું તો થશે જ. ગાયા વગાડ્યા વિને તો ઉત્સવ કેમ થાય? યશોદા મૈયા કે મેં મારા લાલાને હમણાં જ સુવડાવ્યો છે, ઈ જાગી જશે. ગોપીઓ કે ના, આવે ઉત્સવ થશે તો ગાવું ને વગાડવું તો પડશે. યશોદા મૈયા કે થોડીક વાર રાહ જુઓ. યશોદા મૈયાએ લાલાને ઘરમાંથી લીધા અને આંગણાની અંદર દૂર બળદ ગાડું હતું ત્યાં કને જઈને ગાડાની નીચે જોડી બાંધીને પ્રભુને ત્યાં કને પોઢાળ્યા. ઘરની અંદર જે કંઈ મય માટલા હતા, માખણના, છાશના, દહીંના, એ બધાએ લાવીને ગાડાની ઉપર ખડકી દીધા. આખું ઘર ખાલી કરીને ગોપીઓને કીધું કે હવે તમે ગાઓ ને વગાડો, નાચો કૂદો, જેવી રીતે ઉત્સવ મનાવો એવી રીતે મનાવો, હવે કંઈ વાંધો નથી. એટલે ઉત્સવ અંદર ઘરની અંદર ચાલુ થયો. બાળ પ્રભુ ગાડાની નીચે સૂતા છે અને ઘરની અંદર ગોપીઓ ઉત્સવ મનાવી રહી છે. આ બાજુ મથુરાની અંદર કંસે પૂતનાને મારવા માટે મોકલેલી હતી, એ પૂતના પાછી ના આવી ત્યારે ફરીથી બધા મંત્રીઓને બોલાવીને મીટિંગ કરી કે પૂતના ગઈ હતી, હજી સુધી પાછી કેમ ના આવી? ત્યારે ગુપ્તચર કોઈ મંત્રીએ કીધું કે ગુપ્તચરો દ્વારા એવા સમાચાર મળ્યા છે કે નંદાલયની અંદર નંદના છોરાને મારવા માટે ગઈ હતી, ગઈ ઈ ગઈ, હજી ત્યાંથી પાછી આવી જ નથી. કુંકે ગઈ જેવી જગ્યાએ હતી કે ત્યાંથી પાછું અવાય નહીં. કંસ કે ઈ જે થયું એ ભલે થયું, પણ હવે આપણે ખતરો લેવો નથી, હજી એને મારવાનો જ છે આપણે ગમે એ પ્રકારે, માટે હવે કોણ જશે? ત્યારે શક્ટાસુર નામનો અસુર હતો, એણે કીધું કે મહારાજ હું જાઉં છું. કંસ રાજી થઈ ગયો અને કંસે કીધું કે ભલે તું જા. અને એ શક્ટાસુર છે એ આ બાળ પ્રભુને મારવા માટે ફરતો ફરતો ગોકુળની અંદર આવ્યો. આખા ગોકુળ ગામને જોયું તો આખું ગોકુળ ગામ ખાલી હતું. બધી ગોપીઓને ગોપો નંદાલયની અંદર આવીને ઉત્સવ મનાવી રહ્યા હતા ઘરની અંદર, અને બારે ગાડાની અંદર બાળ પ્રભુ પોઢ્યા હતા. એ ગાડાની અંદર આ શક્ટાસુરે પ્રવેશ કર્યો. ઘણીવાર સુધી એમને એમ ચાલતો રહ્યો ઉત્સવ. પછી ભગવાનને વિચાર કર્યો કે ઉત્સવ મારા નામનો થાય છે ને, મને તો બારે કાઢી મૂક્યો. ગીત લાડાને ગવાતા હોય, ઈ જ લાડાને બારે કાઢી મૂક્યો, થોડું હાલે? એટલે ભગવાને કંઈક કરવું પડશે. શું કરવું પડશે? તો બાલાનામ રોદનમ બલમ, એક જ સાધન છે રડવાનો. ભગવાને રડવાનું ચાલુ કર્યો. ઘણીવાર સુધી ભગવાન રડ્યા પણ કોઈને કંઈ ભગવાનનું સાંભળ્યો નહીં. ત્યારે ભગવાને નૈવા શૃણો દ્વૈ રુદિતમ સુતસ્ય સા રુદન સ્તનાર્થી ચરણા ઉદક ક્ષપિત. ભગવાનનું રડવાનું રુદન જ્યારે કોઈને ન સાંભળ્યું ત્યારે ભગવાને જોડીમાંથી પોતાનો ચરણ બહાર કાઢ્યો અને જોરથી ગાડાને લાત મારી, એટલે ગાડો ધડાંગ કરતો ઉલરીને પડ્યો નીચે, ઉલટું થયું. ગાડાનો એક પૈડો નીકળી ગયો, ચક્કર ચક્કર ફરતું ફરતું આખા ફળિયાની અંદર ફળી વર્યો. ગાડો ભાંગીને ભૂકો થઈ ગયો. એની અંદર રહેલો શક્ટાસુર છે એ પણ મરણને શરણ થયો. આકાશ માર્ગે દેવતાઓ આવ્યા ને ભગવાન ઉપર પુષ્પવૃષ્ટિ કરી જય જયનો નાદ કર્યો. બોલો બાલ કૃષ્ણ લાલ કી. આ કથા આપણને સમજાવે કે આપણા જીવનની અંદર જ્યારે આપણે ભગવાન કરતાં પણ વિષય રસને આગળ પ્રધાનપણે રાખશું તો ભગવાન છે એ આપણા જીવનરૂપી ગાડાને લાત મારી અને ભાંગી નાખશે. કેવી સ્થિતિ હતી? રસ છે એ બધાએ ગાડાની ઉપર હતા અને રસેશ્વર ભગવાન છે એ ગાડાની નીચે હતા. એટલે વિષય રસને જ્યારે આપણે જીવનમાં પ્રધાનપણું આપશું ત્યારે ભગવાન નીચે રહી જશે, તો નીચે રહેલા ભગવાન એક લાત મારશે ને, એટલે આપણા રામ રમી જશે. એટલે ક્યારેય પણ ભગવાન કરતાં વિષય રસને પ્રધાનપણે માનવા નહીં, ભગવાનને જ પ્રધાનપણું આપવું અને પોતાના આશ્રમના નિયમ ધર્મ રહી અને વિષય ભોગને ભોગવવા, બાકી વિષય રસને ક્યારેય જીવનની અંદર પ્રધાનપણું આપવું નહીં. સુખદેવજી મહારાજ કહે કે રાજા, ગાડા ભાંગવાનો અવાજ સાંભળતા જ યશોદા મૈયાને બધી જ ગોપીઓ દોડતી દોડતી ઘરની ઘરથી બહાર આવી આંગણામાં આવીને જોયું તો જે ગાડાની નીચે ભગવાનને બાંધેલા હતા એ જ ગાડો ભાંગીને ભૂકો થઈ ગયું. યશોદા મૈયાએ લાલ બાલ પ્રભુને ઉપાડી લીધા
અને હૃદય સાથે ચાંપ્યા અને પછી વિચાર કર્યો કે નથી તો વંટોળિયો આવ્યો, નથી વાવાઝોડું આવ્યું, કે નથી તો એટલા જોરથી પવન વાયો, તો પછી આ ગાડું છે એ ભાંગ્યો કઈ રીતે? એટલે એક છોકરો બાજુમાં ઊભો હતો ને એણે કીધું કે મૈયા, જ્યારે તમે બધે ઘરની અંદર ગાતા હતા રમતા હતા ને ત્યારે આ તમારો લાલો છે ને એણે રડવાનું શરૂ કર્યું. મને વિચાર થયો કે લાવ આ લાલાને લઈને તમારી પાસે આપી આવું, તમને આપવા માટે હું આવતો હતો. મેં આમ નજર જ કરી હતી ત્યાં તો લાલાએ આમ એક ચરણ બારે કાઢીને એવી લાત મારી ગાડાને કે ગાડો ભાંગીને ભૂકો થઈ ગયો. યશોદા મૈયા કે દારી કે ભાંગ પીને તો નથી આવ્યો ને, આટલો નાનો છોરો ગાડાને લાત મારે ને એ ભાંગીને ભૂકો થઈ જાય, ભાગ અહીંથી. એ છોરાને ત્યાંથી કાઢી મૂક્યો. યશોદા મૈયાએ તો એના ઉપર વિશ્વાસ ન કર્યો, પણ એ ગોકુળના બીજા કોઈ પણ ગોપ ગોપીએ પણ છોરાની વાત ઉપર વિશ્વાસ ન કર્યો. સોગંધ ખાય કે મૈયા ત્યારે સરકી સોગંધ, અમે નજરે જોયું છે કે આ તારા છોરાએ જ લાત મારીને ગાડાને ભાંગી નાખ્યો. પણ યશોદા મૈયા કે બીજા કોઈ એ વાતને માન્યા નહીં. નંદ બાબાએ તરત જ વિદ્વાન બ્રાહ્મણોને બોલાવ્યા અને ગ્રહ શાંતિ કરી. આ રીતે બાળપ્રભુએ શક્ટાસુરનો વધ કર્યો. આ બાજુ મથુરાની અંદર ફરીથી શક્ટાસુર જ્યારે પાછો ના આવ્યો ત્યારે કંસને ચિંતા થઈ. ફરીથી મીટિંગ બોલાવી કે જેને જેને મારવા મૂકું છું એ બધા ત્યાંથી પાછા આવતા જ નથી. પૂતનાને મોકલી ગઈ ગઈ હજી આવી નથી, શક્ટાસુરને મોકલ્યો એ પણ ગયો ઈ ગયો. મને તો એમ લાગે છે કે નંદનો છોરો છે એ જ મારો કાળ હશે, માટે ગમે એમ કરો એને મારો. હવે કોણ જશે? જેનું આવી બન્યું હતું ને એવા તૃણાવ્રતે કહ્યું કે મહારાજા હવે હું જઈશ, અને હવે તો મારીને નહીં પણ જીવતે જીવતો એને લાવીને તમારા હાથની અંદર સોંપો. કંસ કે સાબાસ મિત્ર, દોસ્ત હોય તો તારા જેવો. કંસની રજા લઈ અને તૃણાવ્રત છે એ ગોકુળ તરફ આવે છે. આ બાજુ બાળપ્રભુને મા યશોદા ખોડામાં લઈને સ્તનપાન કરાવી રહ્યા છે. બાળપ્રભુએ એમ દ્રષ્ટિ કરી તો આકાશ માર્ગે તૃણાવ્રતને આવતો જોયો. ભગવાન સમજી ગયા કે યુદ્ધ કરવાનું છે. હવે યુદ્ધ કર્યા પહેલા શસ્ત્ર ચકાસ કરવું પડે, ચેક કરવું પડે. સાચો યુદ્ધો એ જ કહેવાય કે રણ મેદાનમાં યુદ્ધ કરવા જાય એના પહેલા અસ્ત્ર શસ્ત્ર ચેક કરી લે. ભગવાને વિચાર કર્યો કે આ વંટોળિયા રૂપે આવી રહ્યો છે ને મારે આની સાથે યુદ્ધ કરવાનું છે ને મારું શસ્ત્ર છે વજન, એટલે હું શસ્ત્રને બરાબર ચેક કરી લઉં. ભગવાન માતાના ખોળામાં બેઠા હતા, માં સ્તનપાન કરાવી રહ્યા છે. ધીરે ધીરે ભગવાને પોતાના શરીરનો વજન વધાર્યો, એટલો બધો શરીરનો વજન વધાર્યો કે યશોદા મૈયા છે એ સહન ન કરી શક્યા. યશોદા મૈયાને થયું કે હું લાલાને લઈને બેઠી છું કે પછી કોઈ મોટા શિલા પથ્થરને લઈને બેઠી છું. ગરિમાણમ શિશોર ઓઢુમ ન સેહે ગિરિકૂટવત ભૂમૌ નિધાય તમ ગોપી વિસ્મિતા ભાર પીડિતા. જ્યારે યશોદા મૈયાથી બાળપ્રભુનું વજન સહન ન થયું ત્યારે યશોદા મૈયા બાળપ્રભુને નીચે મૂકી અને ઘરની અંદર કામ કરવાને માટે ચાલ્યા ગયા. હવે પ્રભુ રાજી થયા કે ના, આપણો શસ્ત્ર એકદમ બરોબર છે, મા ઉપર પ્રયોગ કર્યો, એકદમ શસ્ત્ર ધારદાર છે, કામ કરે છે, હવે ભલે તૃણાવ્રત આવતો. ભગવાન એકદમ તૈયાર થઈ ગયા. સુખદેવજી મહારાજ કહે કે હે રાજન, તૃણાવ્રત છે એ વંટોળિયાનું રૂપ લઈને ગોકુળની અંદર આવ્યો. ગોકુળની અંદર જોર જોરથી સુસવાટા મારતો અસહ્ય પવન વાવા લાગ્યો. મોટા મોટા વૃક્ષો છે એ પડી પડીને ધરાશાયી થવા લાગ્યા. ભયંકર આંધી આવી, ધૂળની ડમરીઓ ઉડી ઉડીને આખોય આકાશ છે અંધકારમય બની ગયો. આકાશમાં એટલી બધી ધૂળ ભરાઈ ગઈ કે સૂર્ય ચંદ્ર દેખાતા બંધ થઈ ગયા. આખોય વાતાવરણ અંધકારમય થઈ ગયું. કોઈ કોઈને જોઈ શકતો નથી. જોત જોતાની અંદર તો તૃણાવ્રત છે એ ગોકુળની અંદર આવી ગયો. અને આવા ઘનઘોર વાતાવરણની વચ્ચે ચક્કર ચક્કર ફરતો ફરતો બાળપ્રભુને ઉપાડી અને આકાશ માર્ગે ઉડી ગયો. બાળપ્રભુને અતિશય મજા આવવા લાગી. બાળપ્રભુ કહે કે ઓર આગે, હજી ઊંચે મને લઈ જાઓ, બહુ મજા આવે છે, બહુ મજા આવે છે ઉડવાની. ભગવાન વિમાનમાં બેઠા હો આકાશમાં ઉડે. બેનની ઘરે ભાણીઓ આવે ને તો મામા છે એ રમકડા મોકલાવે. કંસ છે એ ભગવાનને મામા થાય. બેનની ઘરે દીકરો આવ્યો તો એની ખુશીમાં કંસે પેલી ઢીંગલી મોકલાવી, પણ ભાણીઓ બહુ તોફાની, ઢીંગલી આવીને આવતા વેત જ તોડી નાખી. એટલે મામાએ ગાડો મોકલાવ્યો એને રમવા માટે, પણ કાનાને એ પણ ટક્યો નહીં. એટલે ભગવાન આ મામાએ હવે વિમાન મોકલાવ્યું ભાણિયા માટે. ભાણિયો છે એ વિમાનમાં બેસીને અધર આકાશમાં જાય છે. તૃણાવ્રત ભગવાનને આકાશ માર્ગે લઈ ગયો.
કેટલો બધો અધર ગયો કે આખું ગોકુળ ગામ ખોબા જેટલું દેખાવા લાગ્યું. આટલો જ્યારે અધર ગયો, તૃણાવ્રતે વિચાર કર્યો કે હવે આને લઈ અને હું જાઉં કંસની પાસે અને જીવતે જીવતો આને કંસને આપી દઉં. કંસ આ તૃણાવ્રત જ્યાં ગતિ બદલવા માટે જાય, ભગવાન એની ગરદન પકડી લીધી, કાં ઉપર કાં નીચે, આડો અવડો જવાશે નહીં. કારણ જો ઉપર જઈશ તો મારો ગોકુળ આ ગોલોક ધામ છે અને નીચે જઈશ તો મારો ગોકુળ ધામ છે, એટલે બે માંથી એક જગ્યાએ આડો અવડો નહીં જવાય. પણ એ ના માન્યો ને આમ જ્યાં વધારે પ્રયત્ન કરીને વળવા માટે જાય, ભગવાન એની ગરદન પકડી અને આમ જોરથી ખેંચ્યો, વજન વધાર્યો પોતાનો ભગવાને. એટલે તૃણાવ્રત છે એ વિચાર કરવા લાગ્યો કે હું આ બાળકને ઉપાડી આવ્યો છું કે મોટી શિલાને. આ હું જ્યારે વિચાર્યો ત્યારે ભગવાનને હસવું આવ્યું કે આ કેવો મૂર્ખ છે, મારા ભક્તો પથ્થરની અંદર મારું દર્શન કરે ને આ મારા મારી અંદર પથ્થરનું દર્શન કરે, માટે આની ખોપડી પથ્થરમાં જ પછાડું. એમ વિચાર કરીને ભગવાને પોતાનું વજન વધાર્યું, એક આંચકો દીધો કે તૃણાવ્રત છે ચક્કર ચક્કર ફરતો ફરતો નીચે જે શિલા પડી હતી એની અંદર ભટકાણો, અને ત્યાં કને પછડાતાની સાથે જ એનું ગોવિંદાએ નમો નમઃ થઈ ગયો. બોલો બાલ કૃષ્ણ લાલ કી. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે કે તૃણાવ્રતનો નાશ થતાં આખું એ વાવાઝોડું છે એ શાંત થયું. મયા યશોદા ઘરમાંથી બહાર આવ્યા, જોયું તો ક્યાંય પણ લાલો દેખાણો નહીં, બૂમાબૂમ કરી મૂકી. ગોપીઓ બધી દોડતી દોડતી નંદાલયની અંદર આવી. એક ગુવાડિયો દોડતો દોડતો આવ્યો આવતો તો એને બાળ પ્રભુ દેખાણા. એટલે યશોદા મૈયાને કીધું કે તમારો લાલો આ રહ્યો, તેડીને લઈ આવીને યશોદા મૈયાને આપ્યો. યશોદા મૈયા લઈ અને સીધે સીધા ગયા ગૌશાળામાં, પંચગવ્ય દ્વારા બાળ પ્રભુની રક્ષા કરી. પછી એકવાર મા યશોદા બાળ પ્રભુને ખોડામાં લઈને ધવરાવતા હતા, સ્તનપાન કરાવતા હતા. ઘણીવાર સુધી બાળ પ્રભુએ સ્તનપાન કર્યું. હવે માતા છે એ બાળ પ્રભુને સ્તન મુકાવવાની કોશિશ કરે તો બાળ પ્રભુ રડવા લાગે. અને વૈજ્ઞાનિકો એવું કહે છે કે ક્યારેય પણ બાળક ધાવતો હોય તો એને રડાવીને સ્તન છોડાવવું જોઈએ નહીં, એની બહુ માઠી અસર બાળક ઉપર થાય. યશોદા મૈયા જેવું સ્તન છોડાવવાની કોશિશ કરે તો બાળ પ્રભુ રડવા લાગે, એટલે ફરીથી સ્તન આપે, પ્રભુ ધાવે. ઘણી વખત સુધી સ્તનપાન થયું. માને વિચાર થયો કે આટલું બધું ધાવણ ધાવે, આટલો નાનો છે અને અપોચો થશે, અપચો થઈ જશે તો પેટમાં દુખશે. આમ વિચાર કરીને મા એને સ્તન છોડાવવાની કોશિશ કરે, પણ બાળ પ્રભુ રોવે. એટલે માએ પછી આઈડિયો લગાવીને બાળ પ્રભુના ચરણની અંદર આમ ગલી ગલી કરી, ગલી ગલી કરી, એટલે બાળ પ્રભુને હસવું આવ્યું, એટલે સ્તન છૂટી ગયું. તો બાળ પ્રભુ હસતાય રહ્યા અને સ્તન છૂટી ગયું. પછી આમ ભગવાને બગાસું ખાધું, અને જેવું બગાસું ખાધું અને મા યશોદાએ ધ્યાનથી પ્રભુનું મુખમંડળ જોયું તો ખમરોદસી જ્યોતિર્નિકિશ માસા સૂર્યેન્દુ વનની સુસનામ બુદ્ધિશ્ચ દ્વીપાન નગામસ્તદ્રુર્વનીનાની ભૂતાની યાની સ્થિર જંગમાની. ભગવાનના મુખારવિંદની અંદર મા યશોદાએ અંતરિક્ષ સ્વર્ગ પૃથ્વી તારામંડળ દિશાઓ સૂર્ય ચંદ્ર અગ્નિ વાયુ વરુણ આખે આખું ચરાચર જગત છે એ ભગવાનના મુખની અંદર જોયું. જોતાની સાથે જ માતાને અતિ આશ્ચર્ય થયું, ને આશ્ચર્યચકિત થયેલા માતા પોતાના નેત્ર છે એ બંધ કરી ગયા. ભગવાને માતાને બે વખત મુખની અંદર બ્રહ્માંડના દર્શન કરાવ્યા, એક તો અહીંયા કને દૂધનો પાન કરતા, અને બીજી આગળ કથા આવશે મૃદ ભક્ષણ એટલે માટી ખાધી ત્યારે પણ. બંને જગ્યાએ અલગ અલગ ભાવ છે. અહીંયા કને માતાને મુખની અંદર બ્રહ્માંડ બતાવ્યું, કારણ કે મા મનની અંદર વિચાર કરતા હતા કે આ મારો બાળક આટલું બધું સ્તનપાન કરી ગયો તો એને અપોચો થઈ જશે, એટલે ભગવાને સ્તનપાન આ મોઢાની અંદર બ્રહ્માંડ બતાવીને કહ્યું કે મા જુઓ, હું એકલો જ તમારું સ્તનપાન કરું છું એમ નહીં, પણ જગતના સમસ્ત જીવ પ્રાણી માત્ર છે એ તમારું સ્તનપાન કરે છે. હવે આટલા બધા અમે તમારું દૂધ પીએ અને આટલું ટબુડ જેટલું દૂધ ઈસુ અમને અપોચો કરી શકે, માટે એ વાતની તમે ચિંતા કરો નહીં. આ રીતે માતાને ભગવાને મોઢાની અંદર બ્રહ્માંડનું દર્શન કરાવ્યું. આ રીતે અનેક પ્રકારની લીલાઓ ભગવાન છે એ ગોકુળની અંદર કરી રહ્યા છે. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે કે આ બાજુ મથુરાની અંદર વસુદેવ અને દેવકી
પોતાના પુત્રના વિયોગની અંદર આજે મારો લાલો આવડો થયો, આજે આટલા દિવસનો થયો, એમ નિરંતર લાલાને યાદ કરતા કરતા દિવસો પસાર કરે છે. એકવાર વસુદેવજીએ પોતાના કુલ પુરોહિત ગર્ગાચાર્યને બોલાવ્યા અને એને કીધું કે મહારાજ, તમે ગોકુળની અંદર જાઓ અને ત્યાં કને મારા બે પુત્ર છે નંદરાજાની ઘરે, એના તમે જાઓ અને નામકરણ સંસ્કાર કરો. પણ હા, એક વાતનો ખ્યાલ રાખજો કે તમે અમારા કુલ પુરોહિત છો, ત્યાં જશો ને જો તમે આ મોટા ઉત્સવની સાથે નામકરણ સંસ્કાર કરશો અને જો કંસને ખબર પડશે તો મારા પુત્ર ઉપર સંકટના વાદળા ઘેરાશે, માટે તમે જાઓ અને ગુપ્ત રીતે નામકરણ સંસ્કાર કરો. ગર્ગાચાર્યજી છે એ ગોકુળની અંદર આવ્યા. વસુદેવજી એનો યથાયોગ્ય સ્વાગત કરી આસન આપીને બેસાડ્યા. પછી નંદજીએ કહ્યું કે હે મહારાજ, તમારી કૃપાએ કરીને, ભગવત કૃપાએ કરીને મારી ઘરે બે બાળકનો જન્મ તો થયો, પણ જ્યારથી બે બાળક આવ્યા છે ને ત્યારથી દિવસે ને દિવસે ઉત્પાતો જ થાય છે, માટે આના ગ્રહ નક્ષત્ર કંઈક જોઈ દો કે કેવા છે ને, કંઈ ખરાબ હોય તો ઠીક કરો. ત્યારે ગર્ગાચાર્ય કે નામ શું રાખ્યું છે, રાશિ બતાવો કંઈક તો એના નામ આમ ગ્રહ કે નક્ષત્રને હું જોઉં ને. ત્યારે નંદરાજા કે અમે તો ગોવાળિયા, નામકરણ કરવાનું તો ભૂલાઈ જ ગયું. કે ગર્ગાચાર્ય કે કેવડા થયા, કે એક એક વર્ષ થઈ ગયા હજી નામકરણ નથી થયું, કે હજી સુધી નથી કર્યું. તો કે ના મહારાજ, હજી સુધી નામકરણ તો નથી થયા. પણ નંદ બાબા કે હજી એ ક્યાં મોડું થયું છે, તમે આવ્યા જ છો તો તમારા ચરણમાં પ્રાર્થના કરું કે તમે આવ્યા છો તો સાથે સાથે મારા બાળકોના નામકરણ સંસ્કાર પણ કરતા જાઓ. ગર્ગાચાર્ય મનમાં કે નંદજી, એ કામ કરવા માટે તો આટલો ધક્કો ખાધો છે. વસુદેવ આ નંદજીને કહ્યું ગર્ગાચાર્ય કે તો તમે જાઓ, તમારા બાળકોને તૈયાર કરો, પણ એક વાતનું ખ્યાલ રાખજો, મારી એક શરત છે, હું યદુવંશીઓનો આચાર્ય તરીકે આ જગતની અંદર પ્રસિદ્ધ છું. યદુનામહ માચાર્ય ખ્યાતશ્ચ ભૂવિ સર્વતઃ સુતમ મયા સંસ્કૃતમ તે મન્ય તે દેવ કી સુતમ. જો હું યદુવંશનો આચાર્ય તમારા બાળકનો નામકરણ સંસ્કાર કરીશ તો એને જોઈ અને તમારા બાળકને જો કંસ દેવકીનો પુત્ર માની લેશે ને તો તમારા બાળક ઉપર સંકટ આવી પડશે, તમારા બાળકને કંસ મારી નાખશે, માટે મારી એક શરત છે, હું નામકરણ સંસ્કાર કરું પણ ચૂપચાપ, કોઈને પણ ખબર ના પડે. તો નંદજી કે મહારાજ, તમે કંઈ ચિંતા ન કરો, કોઈને કાંઈ ખબર નહીં પડે. ગર્ગાચાર્ય કે વાંધો નહીં, હું ગૌશાળામાં જાઉં છું, તમે લાલાને લઈને ગૌશાળામાં આવો. ગર્ગાચાર્ય ગૌશાળામાં ગયા. નંદજીએ રાડ પાડી કે સાંભળો છો શું? તો કે આપણી ઘરે ગર્ગાચાર્ય આવ્યા, બંને લાલાને તૈયાર કરીને લઈ આવો ગૌશાળામાં, નામકરણ સંસ્કાર કરવા છે. યશોદા મૈયા તો રાજી થઈ ગયા કે ઉત્સવ કરશું, એ મોટો ઉત્સવ કરીને લાલાના નામકરણ સંસ્કાર કરશું. ગોપીઓને બોલાવવા માટે યાદ પાડવા લાગે, એ ગોપીઓ દોડજો દોડજો. ગર્ગાચાર્ય કે જાઓ અને બંધ કરો, હમણાં આખા ગામને ભેગું કરી નાખશે. નંદબાવા દોડતા આવ્યા ને કીધું કે દેવી, નામકરણ સંસ્કાર થશે પણ ગુપ્ત રીતે ઉત્સવ નથી કરવાનો. યશોદા મૈયા કે મારે એક જ લાલ છે અને એના નામકરણ સંસ્કાર થાય ને આમ ગુપ્ત રીતે, હું તો મોટો ઉત્સવ કરીશ. નંદજી કે સાંભળો તો ખરા, પેલી પૂરી વાત અડધામાં જ મંડી પડ્યા છો, એ કે સંભળાવો. તો કે આવી બધી વાત છે, બધી વાત કરી કે ગર્ગાચાર્ય યદુવંશના આચાર્ય છે ને, જો આમે ધામધૂમથી ઉત્સવ નામકરણ સંસ્કાર કરશો તો તમારા લાલા ઉપર સંકટ આવશે. જેવું લાલા ઉપર સંકટ આવશે એવું સાંભળ્યું, યશોદા મૈયા ચૂપચાપ, એ કે કાંઈ નહીં, હાલો હાલો ફટાફટ ગૌશાળામાં, એ કે કોઈને કાંઈ ખબર નથી પડવા દેવી, ચૂપચાપ લાલાને લઈને આવે છે ગૌશાળામાં. રોહિણી દેવી કને એના પુત્ર બળરામ છે, યશોદા મૈયા કને લાલો છે. પણ રસ્તામાં ચાલતા ચાલતા યશોદા મૈયા કે આ બાબાનું નામ તો ઘણું સાંભળ્યું છે, પણ આજે ચેક કરી કે સાચો પંડિત છે કે ખોટો લોલમ લોલ. તો કે શું કરશું, એ કે એમાં કરવાની કાંઈ જરૂર નથી, તારો લાલો મને દઈ દે ને મારો લાલો તું રાખી લે. જો એ કહી દે કે આ આનો લાલો છે ને આ આનો લાલો છે તો પાકો પંડિત, નહીતર લોલમ લોલ. એમ બંને માતાઓએ બંને પુત્રોને બદલાવી લીધા અને પછી આવ્યા છે અહીંયા કને ગર્ગાચાર્યની આગળ. ગર્ગાચાર્ય આવ્યા, બંને માતાઓ છે ગર્ગાચાર્યને પ્રણામ કરીને સામે બેઠા. બંને તરફ ગર્ગાચાર્યએ નજર કરી તો ગર્ગાચાર્ય સમજી ગયા કે ભાઈ, આ માતાએ અદલા બદલી કરી નાખી, અહીંયા કને આપણી પરીક્ષા થવાની છે. એટલે તરત જ યશોદીને સંબોધી રોહિણીના ખોરાની અંદર બેઠેલા
સોરી આ નંદ આ યશોદાને સંબોધીને યશોદીના યશોદાના ખોડામાં રહેલા બાળક સામે આંગળી ચીંધી અને ગર્ગાચાર્યએ કહ્યું, અયમ હી રોહિણી પુત્રો, તમારા ખોડાની અંદર જે બેઠેલો છે ને એ તમારો પુત્ર નથી, રોહિણીનો પુત્ર છે. એટલે યશોદા મૈયા રોહિણી દેવીના કાનમાં આવીને કે પંડિત પાકો છે, ઓ લોલમ લોલ નથી, આ નજર પડ્યા ભેગે ઓળખી ગયો. એ કે પણ એને ગર્ગાચાર્યને કીધું કે જુઓ મહારાજ, આ મારો પુત્ર કે આ એનું એવું કંઈ છે જ નહીં, અમે બે બહેનો, અમે બેના લાલાને અમારા જ માની છીએ, અમે બે બહેનો બંને લાલાની અંદર બિલકુલ કંઈ ભેદભાવ રાખતા નથી. પણ યશોદા મૈયા કે હવે તમે જલ્દી આના નામકરણ સંસ્કાર કરો, આનું નામ પાડો, કે આ મારા ખોડામાં બેઠો એ મોટો છે માટે આનું નામ પેલું પાડો. ત્યારે ગર્ગાચાર્યએ કહ્યું, અયમ હિ રોહિણો અયમ હિ રોહિણી પુત્રો રમયન સુરદો ગુણહિ આખ્યાશ્યતે રામ ઇતિ બલાધિક્યાત બલમ વિદુહ. આ રોહિણીના પુત્ર છે એ ગુણો વડે કરીને સંબંધી જનોને રમાડશે, એટલા માટે જગતની અંદર રામ નામથી પ્રસિદ્ધ થશે અને એનામાં વધારે બળ છે, એટલા માટે એનું નામ એક બલ પણ પડશે અને બંનેને ભેગા કરશો તો બલરામ એવું ત્રીજું નામ પડશે. અને યદુ નામ પૃથક ભાવાત સંકર્ષણ મુસંત્યુત. કોઈક કાળે કોઈક કારણવશ યદુવંશીઓ અલગ થઈ જશે ત્યારે આ રોહિણીના પુત્ર એને ભેગા કરશે, એટલે આવું ક્રિયા કરવાથી એનું સંકર્ષણ એવું પણ નામ પડશે. આ રીતે મોટા પુત્રના નામકરણ સંસ્કાર થયા પછી યશોદા મૈયાએ કહ્યું કે હવે આ મારો લાલો જે રોહિણીના ખોડામાં છે એના નામકરણ કરો. ત્યારે એની સામે જે ગર્ગાચાર્યએ દ્રષ્ટિ કરી ત્યારે અખિલ બ્રહ્માંડનો નાથ ભગવાન પુરુષોત્તમ બાળક બનીને બેઠો હતો, એના પ્રત્યે દ્રષ્ટિ જતાની સાથે જ ગર્ગાચાર્યજી છે એ ભાવ વિભોર થઈને સમાધિ અવસ્થામાં ચાલ્યા ગયા. બંને માતાઓ આગળ હાથ જોડીને બેઠા, ઘણીવાર સુધી બેઠા, પણ ગર્ગાચાર્યજી છે એ કાંઈ બોલે નહીં. યશોદા મૈયા કે બાબા જલ્દી કરો ને કંઈક નામ આપો, પણ બાબા તો એમ ને એમ ભાવ સમાધિની અંદર કાંઈ ના બોલે કે ના ચાલે, આંખ ખુલી રહી ગઈ, આંખ મટકું ભરવાનું પણ બંધ કરી નાખ્યું. યશોદા મૈયાએ વિચાર કર્યો કે આ મારા છે ને મારા લાલાની એક એક રેખા આમ નિરખી નિરખીને જોશે એટલે એકદમ ચોખ્ખું ને સાચું ભવિષ્ય બતાવશે, એમ આમ વિચારે છે. વિચાર કરતા ઘણો સમય પસાર થઈ ગયો ને હવે સહન ન થયું એટલે હાથ પકડીને આમ ડોલાવ્યા કે એ બાબા જાગો જાગો કંઈક તો બોલો. એટલે આ ગર્ગાચાર્ય જાગ્યા ને કે શું થયું શું થયું? અરે શું શું થયું, ક્યારથી ક્યાં ગયા હતા, કંઈક નામ તો આપો, આનું શું નામ છે? ગર્ગાચાર્ય કે આનું નામ ગોતવામાં હું મારું નામ ભૂલી ગયો, આનું નામ શું આપું? આનું નામ એક નથી, બહુની સંતિ નામાની રૂપાણી ચ સુતસ્ય તે ગુણ કર્માનું રૂપાણી તાન્યહમ વેદ નો જનાહા. હે યશોદા, આ તારો લાલ છે એના તો હજારો નામ થશે, આનો કોઈ એક નામ નથી, આના તો હજારો નામ છે. વિષ્ણુ સહસ્ર નામ, ગોપાલ સહસ્ર નામ, ગોવિંદ અષ્ટોત્તર સત નામાવલી, અનેક સ્તોત્રો છે ભગવાનના નામથી ભરેલા. કોઈ આને રામ કહેશે, કોઈ આને શ્યામ કહેશે, તો કોઈ વળી આને ઘનશ્યામ કહેશે, આના તો હજારો નામ થશે. હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોતરી. હરિ તારા નામ છે હજાર, કોઈ નામે લખવી કંકોતરી. મથુરા માં મોહન તું ગોકુળ ગોવાળિયો, મથુરા માં મોહન તું ગોકુળ ગોવાળિયો. કયા નામે લખવી કંકોતરી.
તારા છે અપાર ગણતા આવે ન પાર રામ તારા છે અપાર ગણતા દયા પાર પહોંચે નહીં પૂરો વિચાર કયા નામ લખવે કંકોત્રી સંતિ નામાની રૂપાણી ચ સુતસ્ય તે ગુણ કર્માનુ રૂપાણી તાન્યહમ વેદનો જનાહા હે માં આ તમારો લાલ છે એના તો અનંત નામ થશે રૂપ અને ગુણને યોગે કરીને એના તો અનંત નામ થશે ત્યારે માં કે હજાર નામ થાય કે અનંત નામ થાય મારે એનાથી શું મતલબ પણ હમણાં આને બોલાવવા માટે એક તો નામ આપો ત્યારે ગર્ગાચાર્યએ કહ્યું કે આના ઘણાક નામ છે એની અંદરથી હું તમને એક નામ આપું છું શું તો કે આનું નામ હું રાખું છું કૃષ્ણ શું નામ રાખ્યું કૃષ્ણ યશોદા મૈયા બોલવા ગયા ને તે બોલી ન હગણું યશોદા મૈયા ગર્ગાચાર્યને કે તમે આવું વાંકું ચૂકું ઠેડું નામ રાખ્યું આવું બોલતા તો મારી જીભ છે એ પલટાઈ જશે હું આમ નહીં કહું હું તો મારા લાલાને કનૈયો કહીને બોલાવીશ બાકી આપણે કૃષ્ણ બોલાવશું નહીં ગર્ગાચાર્યએ નામકરણ સંસ્કાર કરીને કને કૃષ્ણ નામ રાખ્યો પણ માતાએ કનૈયો નામ રાખ્યું આ સંતો કે બ્રાહ્મણો ગમે એટલા સંસ્કાર કરીને નામ રાખે પણ માતાને પોતાના લાડનું નામ રાખવા ખપે ખપે ને ખપે ગમે એવું ચિન્યો મૂન્યો વાકો ચેકો ગમે એવું ગોતીને એક નામ માં રાખી જ દે એટલે યશોદા મૈયાએ બાળ પ્રભુનું નામ રાખ્યું કનૈયો આ રીતે નામકરણ સંસ્કાર થયા પછી યશોદા મૈયા કે મહારાજ જરીકાના લગ્નની રેખા તો જુઓ હે મારા લાલાને લાલી મળશે કે નહીં મળે અને મળશે તો કેવી મળશે હવે હાહુને સૌથી મોટી ચિંતા આ હોય કે મારા છોકરાને વહુ મળશે નહીં મળે મળશે તો કેવી એટલે ગર્ગાચાર્ય છે ને બાળ પ્રભુને હાથ હાથમાં લઈ અને રેખા જોઈને મંડ્યા ગણતરી કરવા કેટલી મળશે એક બે ત્રણ પાંચ દસ પચાસ સો પાંચસો હજાર બે હજાર પાંચ હજાર દસ હજાર પંદર હજાર આટલો આંકડો આવ્યો હજી આંકડો ઊભો રહેતો નથી ગર્ગાચાર્યને વિચાર થયો કદાચ કંઈ કામ ગણતરીમાં ભૂલ થઈ ગઈ હશે ફરીથી ગણતરી માંડી ફરીને આંકડો વધતો ગયો વધતો ગયો વધતો ગયો પંદર હજાર સોળ હજાર સુધી આંકડો પહોંચી ગયો ઘણી વાર થઈ ગઈ યશોદા મૈયા કે ક્યારથી શું આ આંગણા ઘણો છોર્યા કંઈ કયો મળશે કે નહીં મળે યશોદા મૈયાને ગર્ગાચાર્ય કે એને લાલી મળશે પણ એક નહીં બે નહીં પૂરી સોળ હજાર એકસો ને આઠ તમારા લાલાને લાલી મળશે યશોદા મૈયા કે આટલી હાંચવશે કોણ ગર્ગાચાર્ય કે તમે એની ચિંતા ન કરો તમારે એકે ગોતવાય નહીં જવી પડે ને એકેની હાંચવી નહીં પડે ગોતીએ એ પોતે લેશે ને હાંચવશે પોતે એકલો યશોદા મૈયા રાજી થયા આ રીતે ગર્ગાચાર્ય છે એ નામકરણ સંસ્કાર કરી અને પાછા મથુરાની અંદર આવ્યા વસુદેવ અને દેવકીને મળ્યા અને કહ્યું કે મોટા પુત્રનું નામ બળરામ રાખ્યું છે અને નાના પુત્રનું નામ કૃષ્ણ રાખ્યું છે વસુદેવ અને દેવકી એ પણ રાજી થયા આ રીતે મથુરાની અંદર પણ રાજી અને ગોકુળની અંદર પણ ભગવાનના અદ્ભુત દિવ્ય ચરિત્રોને જોતા જોતા બધા ગોકુળવાસીઓ પણ રાજી સમય પર સમય પસાર થતા કાલે ન વ્રજતાલ પેન ગોકુલે રામ કેશવ જાનુભ્યામ સહ પાણીભ્યામ રિંગ માણવ વિજહરતુ ધીરે ધીરે ભગવાન છે મોટા થયા સુખદેવજી મહારાજ કહે કે રાજન
જેની કૃપાથી પાંગડો છે એ પર્વત ચડતો થાય, એ જ પુરુષોત્તમ નારાયણ ભગવાન આજે ગોકુળની ગલીઓની અંદર હાલતા શીખે છે. જેની કૃપાએ કરીને મૂંગો બોલતો થાય એ ભગવાન આજે બોલતા શીખે છે. કાલી ઘેલી ભાષા, તૂટી ફૂટી ભાષાને ભગવાન બોલે છે. ચાલતા ચાલતા પાપા પગલી કરતા કરતા આંગણામાં નીકળે ત્યાં પગની અંદર માતાએ જે ઘૂઘરીઓ બાંધેલી છે ઝાંઝરી, એની ઘૂઘરીઓ અવાજ કરે ત્યારે હરખાએ રાજી થાય. ક્યારેક ક્યારેક ગૌશાળામાં પહોંચી જાય, નાના નાના વાછરડાના પૂંછડા પકડીને એને ટેકે ભગવાન ઊભા થવાની કોશિશ કરે. તો ક્યારેક ક્યારેક રસોડામાં પહોંચી જાય, સડકતો લાકડું ભગવાન હાથમાં પકડી લે. ક્યારેક ઘરની અંદર જાય, નંદબાબાની તલવાર પડી હોય એને ભગવાન હાથમાં લઈ લે. આમ અતિશય નાટક કરે ભગવાન, તોફાન મસ્તી કરે. ક્યારેક ગારામાં જઈને આડોટે, યશોદા મૈયા આવે ને પકડીને થોડોક વઢે પહેલા, પછી સાફ કરે. આવી રીતે અનેક પ્રકારના બાળ ચરિત્રો પ્રભુ કરે છે. અને યશોદા મૈયા અને રોહિણી દેવી બંને બાળકને સાચવવામાંથી નવરા જ નથી થતા, ઘરનું કામ પોતે કંઈ કરી જ નથી શકતા, આખે આખો દિવસ બંને બાળકોને સાચવવાની અંદર જ ચાલ્યો જાય છે. હવે સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને માખણ લીલાની કથા સંભળાવે છે. ભગવાને જે માખણ લીલા કરી ગોકુળની અંદર, હકીકતની અંદર કહેવાય એમ છે કે ભગવાન માખણની ચોરી કરતા, પણ હકીકતમાં ભગવાન માખણની ચોરી નતા કરતા. માખણ ચોરવાને બાને ભગવાન છે એ ગોપીઓના મનને ચિત્તને ચોરતા, એટલા માટે આ લીલાને ભક્તો માનહર લીલા, મનહર લીલા પણ કહેવાય છે. માખણ લીલાને મનહર લીલા કહેવાય. ભગવાન ગોપીઓનો જે પ્રેમ હતો એના તમામ ભાવ છે એ ભગવાન પૂરા કરતા. ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે બરાબર ચાલતા શીખી ગયા ત્યારે નાના નાના બધાએ ગોપ બાળકોને સાથે લઈ અને ગોપીઓના ઘર સુધી જાય, ગોપીઓ એને પ્રેમથી બોલાવે, માખણ આપે, થોડુંક આપીને એને ખવડાવે. પછી કૃષ્ણ જ્યારે રાજી થાય ત્યારે ગોપીઓ કે કાના હજી વધારે માખણ ખાવું છે, કાનો કે હા મને આપને માખણ, તો ગોપીઓ કે પેલો ઠેકડા મારીને નાચ નૃત્ય કર તો તને હું માખણ આપીશ. ત્યારે અનંત કોટી બ્રહ્માંડોને પોતાના એક આંખના ઈશારે નચાવતો ભગવાન એ ગોપીઓની આગળ નાચ નાચે એક વાટકા માખણ સારું થઈને. ભક્તો વિચાર કરો કે ગોપીઓનો કેટલો પ્રેમ હશે, આવડા મોટા ભગવાન ગોપીઓના આંખને ઈશારે નાચતા થયા. ધીરે ધીરે આવી ભગવાન લીલા કરે છે. એક દિવસ ભગવાને બધાએ નાના નાના ગોવાળિયાઓને ભેગા કર્યા અને બધાએ નામ પૂછ્યા. તારું નામ? એક છોકરો કે મારું નામ શ્રીદામા. બીજાને પૂછ્યું તારું નામ? તો કે મારું નામ સુબલ. ત્રીજાને પૂછ્યું તો મારું નામ મધુમંગલ. ચોથો એણે કીધું કે મારું નામ બિલ્વમંગલ. પાંચમો મનસુખ. આવા બધાએ ઘણા બધા ગોપ બાળકોને ભગવાને બોલાવીને ભેગા કર્યા અને એને મિત્ર બનાવ્યા. અને પછી કૃષ્ણ ભગવાને કીધું કે આજે આપણે નવી રમત રમવી છે. એટલે છોકરાએ પૂછા કરી કઈ? તો કે ચોરી ચોરી રમત રમવી છે. કઈ? ચોરી ચોરી. એટલે છોકરાઓ કે દારી કે ચોરી કરવો શીખાય ગો અમે? અમારા બાપ દાદાએ કોઈ દી ચોરી નથી કરીને ચોરીનું નામ નથી લીધું, તો ચોરી કરતા શીખવાડીશ? તારા ઘરની અંદર ક્યાં કઈ ખામી છે? તારો બાપ રાજા છે, રાજા તને ચોરી કરવાની શા માટે જરૂર પડી? તો કે હું ધન સંપત્તિની ચોરી કરવાની વાત નથી કરતો, તો એ કે હું માખણને ને દહીંની ચોરી કરવાની વાત કરું છું. માખણની ચોરી કરવાની વાત કરું છું. અને સાંભળો, ખાવાની વસ્તુની ચોરી કરી એ કંઈ ચોરી કરી ન કહેવાય, એ તો ખાધો કહેવાય. માટે હું તમને શીખવાડું. એટલે બધાએ મિત્રોએ કીધું કે આપણે ચોરી કરી પણ પેલી કરવી ક્યાં? ક્યાં કે નહીં, કેની ઘરે જઈને ધામો નાખશો, પેલો કેનું ઘર ફાડશો? એટલે કૃષ્ણ ભગવાને કીધું એ કે પહેલા આપણે પોતપોતાના ઘરની અંદર જ ટ્રાય કરી, આવડતી કોઈ નથી, પકડાય તો માં થોડુંક મારશે ને બીજી ઘરે પકડાડતા તો આપણા પૂંઠા રંગાઈ જશે, એટલે પહેલા પોતાની ઘરની અંદર જ ટ્રાય કરો. તોય એક ગુવાડીઓ ના માન્યો, એ કે ના ના એ કે આપણાથી આવું ન કરાય. એ કે એની અંદર એક બે મિત્ર એકદમ સુક લકડી હતા. કૃષ્ણ ભગવાને કીધું કે શું આવું ન કરાય, આની હાલત તો જોઈ કે કેવો છે એ કે હા હુક લકડી. એને પૂછા કરી તારી ઘરે તારી માં તને કે મહી મખણ ખાવા ના દે છે કે નથી? કે છે તો ઘણું પણ દેતી નથી. કે કાં? તો કે જેટલો જેટલો મહી માખણ થાય ને એ બધું મથુરા જઈને વેચી આવે. એટલે કૃષ્ણ ભગવાને કીધું કે ગાયની સેવા કરી આપણે ગ્વાલા અને માખણની મિશ્રી ખાય મથુરાના લાલા,
ઈ હવે આલશે નહીં, ગાયની સેવા પણ આપણે કરશું અને ગાય જે કંઈ આપે એ બધું આપણે ખાશું. આજથી ગોકુળમાં જે કંઈ ઉત્પાદન થાય એ બધું ગોકુળમાં જ રહેશે, હવે મથુરામાં જાશે નહીં. એટલે એ કે આપણે ચોરી કરવાની છે પણ આ ગોપીઓને શિક્ષા આપવાને માટે ઘરની અંદર ઘરના સભ્યોને ખાવા નથી આપતી તો પહેલા ઘરના માણસોને ખાવા આપે અને પછી જો વધે ને પછી કમાવું હોય ને મથુરા જવું હોય તો પછી ભલે મથુરા વેચવા માટે જાય. આવો બધી વાત કરી ત્યારે એવું છોકરો માન્યો કે ના લાલા હવે તારી વાતમાં દમ છે, હોય કે હવે કરવું હોય તો વાંધો નહીં. બધાય મિત્રો પોતપોતાની ઘરની અંદર ગયા ને ચોરી કરી, ભગવાને પણ પોતાના ઘરની અંદર ચોરી કરી. માટલામાંથી માખણ લઈને આમ ભગવાન ચાલ્યા જાય છે ને તે થાંભલો એક નંદભવન તો હતો ને રાજાનો મેલ, થાંભલાની અંદર મોટા મોટા સંતારા આરીસા ચોળેલા હતા. આરીસા પાસેથી ભગવાન પસાર થયા તો પોતાનો પ્રતિબિંબ આવ્યો સામે, એને જોઈ અને કૃષ્ણ ભગવાન એને કહેવા લાગ્યા કે એ તો મારા ઘરમાં શા માટે આવ્યો, તો ચોરી કરવા આવ્યો છે, હાલતો થા મારા ઘરમાંથી બહાર નીકળ, મારા ઘરમાં ચોરી કરી છે તો તારો ખેર નથી, હવે જેવું ભગવાન કરે એવું ને એવું સામે પ્રતિબિંબ કરે. એટલે કૃષ્ણ ભગવાન કે તું મને સામે થઈ છે એમ. આમ બધી વાતચીત કરે, યશોદા મૈયા બાજુમાં ઊભો ઊભો સાંભળે, ખડખડાટ હસી પડ્યા, એનાથી હસવું સહન ન થયું. કારણ કે ભગવાન છે એ પોતાના પ્રતિબિંબને જ ઘરની અંદર કોઈ ચોર આવી ગયો છે એમ માનીને એની સાથે રમત રમવા લાગ્યા, એને ઘરમાંથી બહાર કાઢવા લાગ્યા. પછી એણે પણ આમ જેમ ભગવાન કે તું ચોરી કરે એમ, એટલે પ્રતિબિંબે કે ને કે તું એ ચોરી કરે એમ, એટલે ભગવાનને ખબર પડી ગઈ કે આ તો મને જોઈ ગયો, ચોર તો હું છું. એટલે ભગવાન એને કહેવા લાગે કે જો તું માને ના કહેતો હું આની અંદરથી અડધું માખણ તને આપીશ, આપણે બે સાથે મળીને માખણ ખાશું. હવે તો યશોદા મૈયાથી શાન ન થયો, દોડતા આવ્યા અને લાલાને ગોદમાં લઈ લીધા ને ઉપાડી લીધા ને હૃદય સરખા ચાંપ્યા. આ રીતે ભગવાને ઘરની અંદર ચોરી કરી, બીજા બધાએ બાળ મિત્રોએ પોતપોતાના ઘરની અંદર ચોરી કરી. એની અંદર કેટલા ચોરી કરવામાં સફળ થયા, કેટલા નિષ્ફળ થયા, કેટલાને માર પડી, કેટલાના પૂંઠાએ રંગાણા. બીજે દિવસે બધાએ નિશ્ચિત સ્થળે હાજર થયા અને કૈયાના કનૈયાને કીધું કે ભલામણ જન્મીને પહેલી વાર ચોરી કરી અને આજે પકડના પૂંઠો જોતો ખરો કેવો કરી નાખ્યો એ લાલ. કૃષ્ણ ભગવાન કે હાવ કમજોર, પહેલી જ વખત ચોરી કરીને એમાં પકડાઈ ગયો, પોતે ઘરે પકડાઈ ગયા એ કાંઈ નહીં. એટલે બધાને વાત થઈ, બધાએ બાળમિત્રોએ કીધું કે જો કાના આપણા બાપ દાદાએ નથી કોઈ દી ચોરી કરી કે નથી અમને ચોરી કરતા કોઈ દી શીખવાડી, એટલે ભણ્યા વિના તો ચોરી આવડશે નહીં. કૃષ્ણ ભગવાન કે કાંઈ વાંધો નહીં, આજથી ભણતર કરીએ ચાલુ, આપણે ભણાવીને જો તમે બધા ભણવા તૈયાર હો તો. બધાએ બાળમિત્રો કે કાંઈ વાંધો નહીં. કૃષ્ણ ભગવાને કીધું કે આજથી આપણે એક મંડળની સ્થાપના કરીએ છીએ, મંડળની સ્થાપના કરીને એનું નામ રાખ્યું ગ્વાલ બાલ ચૌર્ય વિદ્યા પ્રસારણ મંડળ. શું નામ રાખ્યું? ગ્વાલ બાલ ચૌર્ય વિદ્યા પ્રસારણ મંડળ. અને પછી કૃષ્ણ ભગવાન બન્યા એના પ્રોફેસર. ફોર્મ બહાર પાડ્યા, ફોર્મ લ્યો ભરો, એડમિશન કરીને થાવ ભરતી. ધીરે ધીરે આમ બધાએ ભરતી થવા લાગ્યા. 5 વર્ષ સુધીના છોકરાઓ, પછી યુવાનિયાઓ, બુઢાઓ, 90-90 વર્ષના બુઢા ડોકડાઓ ભગવાન કૃષ્ણની પાઠશાળામાં ભણવા આવે અને ભગવાન કૃષ્ણ એને ચોરી કરતા શીખવાડે. આવા મંડળની અદ્ભુત સ્થાપનાથી બરાબર પાઠશાળા જામી. એટલે બધાએ બાલ મિત્રો કે વારે કાના તારી પાઠશાળી તો જામી હો આવે. કાના કે જામે જ ને, અધ્યક્ષ કોણ છે મંડળીનો? આ આપણે હોય તો મંડળી જામે નહીં, એકદમ જામી. આ રીતે ભગવાન છે એ બધાને આમ, આ એક ભગવાનની લીલા છે. ભગવાન વારા ફરતી બધી ગોપીઓની ઘરે જાય, ત્યાં કને જીન માખણની ચોરી કરે, પોતે ખાય, મિત્રોને ખવડાવે અને વધ્યું ઘટ્યું હોય તો રામાવતારના સેવકો હતા ને બધાએ, હા એ બધાએ ફરતા ફરતા ભગવાન આવે એટલે આવી જ જાય વાંદરાઓ, એને પણ ભગવાન ખવડાવે. અને આ રીતે ખૂબ ભગવાન બાલ લીલા કરે છે ગોકુળની અંદર. અને ગોપીઓને પણ ભગવાનને વિશે અતિશય પ્રેમ છે. જ્યાં સુધી ભગવાનના મુખના દર્શન ન થાય ત્યાં સુધી ગોપીઓ છે એ પણ ભગવાનના દર્શન કર્યા વિના ક્યારેય દિવસ પસાર કરી શકતી નથી. ભગવાનને વિશે અતિશય પ્રેમ છે ગોપીઓને. એટલે ગમે એવો બાનો કાઢી અને ગોપીઓ છે એ નંદાલયમાં પહોંચી જ જાય. યશોદા મૈયાને રાવ દેવાને બાને પણ ત્યાં જાય અને લાલાની શિકાયત કરે. એટલે યશોદા મૈયા લાલાને બોલાવે, એટલે લાલાના દર્શન થાય, એટલે એનું કામ પતી જાય, એટલે ગોપી પાછી આવે. જાય
શિકાયત કરવા માટે, પણ હકીકતમાં શું કરવા ગયો હોય? લાલાના દર્શન કરવા માટે. કારણ કે લાલાના દર્શન કર્યા વિના એને ચેન પડતો નથી. આ રીતે કૃષ્ણ ભગવાને બધાયના ઘરની અંદર ખૂબ ચોરીઓ કરી, ખૂબ બધાયને આમ પ્રેમ હતો ને, એટલે પ્રેમની અંદર ભગવાને બધાયને થોડી થોડી પીડા પણ આપી. કારણ કે જેની સાથે આપણને વધારે પ્રેમ હોય ને, એની સાથે જ આપણે મીઠા ઝઘડા કરી શકીએ, એની સાથે લડવાની પણ મજા આવે, જેની સાથે આપણને પ્રેમ હોય એની સાથે. આ રીતે બધાયની ઘરે ભગવાન વારા ફરતી જતા અને બધાયની ઘરે નવીન નવીન પ્રકારની લીલા કરતા. એક દિવસ ઘણી બધી ગોપીઓ યમુના કિનારે પાણી ભરવા માટે આવીને પછી ત્યાં કને કિનારે બેઠી અને બધી અંદરો અંદર વાતો કરે કે આ નંદનો યશોદાનો છોરો છે કનૈયો, એણે તો આખું ગામ માથે લીધો છે, એક ઘર ગામની અંદર નથી રહેવા દીધું જેની અંદર એણે ચોરી ના કરી હોય, આખા ઘરના જેટલા ગામની અંદર ઘર છે બધાય ઘરને ફંફોડી વળ્યો. એક ગોપીએ કીધું કે એક વખત તો કાનાએ એવું કર્યું, ચોરી તો કરે છે પણ એનાથી વધારે કેવા કેવા નાટક કરે કે કાનો. એક સુનંદા નામની ગોપી કહે કે હું અને આ માધવી બે જણીઓ વાતો કરતી કરતી બેઠી હતી, અમને ખબર ના પડી ને અચાનક કાનો આવ્યો અને પાછળથી અમારો ચોટલા બાંધી ગયો, અમને બિલકુલ કઈ ખબર જ ના પડી, તે ના જ ખબર પડે ને વાતોમાં એવી મંડી હતી, વાત મૂકી દો અને આ બાઈઓ વાતો કરવા માંડે એટલે ભૂકંપ થાય તો એ ખબર ન પડ્યો. એક પ્રોફેસર હતી, લેડીઝ પ્રોફેસર, હવે ઈ એના ઘરે આવે કોલેજમાંથી પાછી આવે પછી કોઈનો પણ ફોન આવે ને તો એનો ફોન એક કલાક ઓછામાં ઓછો હાલે, એક કલાકનું લેક્ચર પૂરેપૂરું આપે પછી ફોન મૂકે. એક દિવસ બધો પરિવાર આમ ડાઇનિંગ ટેબલ ઉપર જમવા માટે બેઠો ને ફોન આવ્યો, આ ઉપાડ્યો આણે પછી વાત કરી, 15 મિનિટની અંદર ફોન મૂકી દીધો. એટલે એના ધણીએ પૂછા કરી કે આજે 15 જ મિનિટમાં એ કે રોંગ નંબર હતો, તે રોંગ નંબરની અંદર 15 મિનિટ કાઢી નાખી. આવી વાતો કરે બાઈઓ, એટલે બાઈઓ આ સુનંદા કે અમે વાતો કરતા હતા ને પાછળથી બાંધી ગયો ને પછી જેવી અમે ઊભી થઈને હાલવા માટે જાઈ, હું કે ભલે બાઈ રામ રામ તો તારે ઘરે જા ને હું મારે ઘરે જાઉં ને, જેવી અલગ પડી બે ભફાક દઈને નીચે પડી કે આ ધંધા કાનાના. તે બીજી ગોપી કે તારી ઘરે તો એવું જ કર્યો ને, મારી ઘરે તો એનાથી એ વિચિત્ર કર્યો, એ કે હા જે મારી છોરીને હુવાડવા માટે ગઈ હુતી નથી, મેં એને બીવરાવી કે હુઈ જા બાઘડો આવશે હમણાં ખાઈ જશે, તે છોકરી હુઈ ગઈ પણ રાતે મને ખબર ન પડે એમ કાનો આવ્યો ને મારી છોકરીનો ચોટલો ખાટલે બાંધી ગયો. હવે સવાર પડી અને જેવી ઉઠી ઊભી થઈને આમ આમ હાલવા માટે જાય તેનો ચોટલો ખાટલામાં અટકી રહ્યો એટલે એવી ડરી ગઈ, કારણ કે હા જે મેં બીક બતાવી હતી બાઘડાની, એટલે કે એ માં આવજે બાઘડે મને પકડી હમણાં ખાઈ જશે હમણાં ખાઈ જશે. આવી રીતે મારી છોકરીનો ચોટલો છે ને એ ખાટલા સાથે બાંધ્યો. એ ત્રીજી હતી મલ્લિકા નામની સખી, કે એ તો કાંઈ ના કહેવાય, કે મારી તો વાત કરવા જેવી નથી, કે ના ના કે તારી છોરીનો ચોટલો તો ખાટલે બાંધ્યો હતો પણ મારો ચોટલો તો મારા ધણીની દાઢીએ બાંધી નાખ્યો એકવાર, કે કઈ કે આ તો વાત સાંભળવા જેવી મજાની, કે હા જે અમે બે હુતામ ખાટલામાં રાતે કાનો આવ્યો ને મારો ચોટલો મારા ધણીની દાઢી સાથે બાંધી નાખ્યો, રાત પસાર થઈ ને સવારે ઊભા થયા એટલે એ તો હજી ઉતા જ હતા ને હું ઊભી થઈને આમ આમ હાલવા માટે ગઈ ને ત્યાં મારા ચોટલાની હાથે એની દાઢી ખેંચાણી એવા ગરમ થઈ ગયા કે એ ગાંડી મારી દાઢી લઈને ક્યાં જાય છે. અને પછી ખબર પડી કે આ ચોટીને આ ચોટલો ને દાઢી બે બાંધેલા છે, માંડ માંડ કરતા બે જણા ઊભા થયા ને પછી જોડા જોડી ચાલે ને એવી રીતે ચાલી ચાલીને ઘરમાંથી કાતર ગોતી, પછી મેં એની દાઢી ઉપર મૂકી કે એ આ દાઢી નથી કાપવાની, તારો ચોટલો કાપ, હું ચોટલો મને વાલો હોય ચોટલો થોડો કાપો, પછી સમજોતો કરીને વચ્ચો વચ દીધી કાતર ત્યારે મેળ પડ્યો. આ રીતે કાનો છે ગોકુળની અંદર અનેક પ્રકારની લીલાઓ કરે છે. બાજુમાં પ્રભાવતી નામની ગોપી બેઠી હતી ને ઈ આમ એકદમ છણકો કરીને કહી, તમે હાવ માઠ્યું, એ કે તમારી ઘરે કાનો આવીને આવું બધું કરી જાય, મારી ઘરે આવે તો ખબર પડે. બાજુમાં છોકરો હતો એનો જ આવીને કાનાને સમાચાર દીધા કે ભાઈ આવો બનાવ બન્યો કાનો, કે હાલો એને ચખાડી મજા. ભગવાન છે એ બાળ મિત્રોની સાથે આવ્યા, બધું જોયું, એ ઘરથી બહાર નીકળી ગઈ હતી પાણી ભરવા માટે, બધાય મિત્રોએ આવી અને એના ઘરની અંદર ચોરી કરી માખણ ખાધો ને જેટલું વધ્યો ને એ બધું આખા ઘરની અંદર લેપી દીધો.
વાંદરાઓ આવ્યા હતા એને ખવડાવ્યું, એ બધા એકી બેકી બધું ત્યાં કને કરી ગયા. આખા ઘરની અંદર માખણ લેપી, જેવો દરવાજો બારે બંધ હતો એવો જ બંધ કરીને નીકળી ગયા અને ઉમરાને પ્રાર્થના કરી ગયા, હે ઉમરા દેવ, જે આવે એનું હવે રક્ષણ કરજો. બધા છોકરાઓને લઈને ભગવાન ભાગી ગયા. અને આ બાજુ પ્રભાવતી છે, એ બેડો લઈને આવી. જ્યારે બેડો માથા ઉપર હોય ત્યારે દ્રષ્ટિ સીધી ખપે, નીચે ન રખાય. આવીને આમ હાંકર ખોલીને ખડકી આમ જ્યાં ખોલીને અંદર પગ દીધો, જેવો માખણના ફોંદા ઉપર પગ આવ્યો કે એવી આમ સરડાટ કરતી ગઈ સીધે સામે આંગણામાં. ત્યાંથી ઊભી થઈ અને અંદર આવી, તે એક તો માખણ હતું ઉપરથી પાણી પડ્યું એટલે ઓર ચિકાસ જામી, દિવાલને ટેકે આમ હાલવા જાય, ફરીથી લસકી સીધી રસોડામાં, આમ ઉયેથી ઉયે આમ ઘણી વાર સુધી લસકી. તરત જ મનમાં વિચાર થઈ ગયો કે આજે જ મેં લાલાને વિચાર કર્યો ને આજે જ લાલાએ મારો ઘર ફાડ્યો. પણ પછી દોડતા દોડતા યશોદા મૈયા પાસે આવ્યા ને રાવ ખાધી. યશોદા મૈયાને કાઢી મૂકી કે તમે ખાલી ખાલી આવો, જાઓ રંગે હાથી પકડી આવશો તો જ માનીશ, નકર નહીં માનો. કાઢી મૂકી. એ આવી પણ એવી ખીજણી કે હવે તો કાનો પકડાય તો મૂકવો નથી. અને એને ખબર હતી કે કાનો એક ઘરને ચાખી જાય તો પછી બે ચાર દિવસ તો એ ઘરનો નંબર હાલે, એટલે આવતીકાલે પણ કાનો અહીંયા કને આવશે ખરો. એને આઈડિયો લગાવ્યો કે કાનાના મિત્રો પહેલાં જોવા માટે આવે છે ને એની નિશાની હોય, જો ઘરમાંથી હેલ અને એ ઢૂણી ગાયબ હોય તો સમજી લેવાનું કે ગોપી છે એ પાણી ભરવા માટે ગઈ. એટલે આ પ્રભાવતી હેલ અને એ ઢૂણી ઘરની અંદર હંતાડી દીધી અને એક સરસ મજાની હોટી ગોતી અને પછી ઘરની અંદર પોતે સંતાઈને બેસી ગઈ. ભગવાન આવ્યા ને એની પ્રક્રિયા મુજબ જ આવીને આમ બધાય પિરામિડ કરીને ભગવાન સૌથી ઉપર ચડ્યા અને ભગવાનને નીચેથી પૂછા કરી કે કનૈયા મટુકી પકડી લીધી? કનૈયો કે હા પકડી લીધી. જ્યાં આટલા શબ્દ બોલ્યા ને ત્યાં કને ગોપી હોટી લઈને આવી બારે ઊભા રહ્યો. આજે તો એક એકને પકડીને પીટવા છે. તે બધાય છોકરાઓ નીચેથી પડતા આયા ને ભાગતા આયા, બધાય ભાગી ગયા. પણ લાલો ઉપર માટલીની અંદર જેમ લોલક ઘડિયાળ લટકે ને એમ લટકી રહ્યો. ગોપી કે આજે તું બરાબર હાથમાં આવ્યો, હમણાં જ યશોદા મૈયાને બોલાવું ને તને માર ખવડાવું. કાનો કે હવે તું યશોદા મૈયાને બોલાવવા જાય ને એને અહીંયા લઈ આવે ને મને માર ખવડાવે. જો તારે મારને મને માર ખવડાવવો જ હોય તો પછી તું મને તારી સાથે લઈ આવ ને. ગોપીને દયા આવીને એને ઉતાર્યા ને પછી એને હાથ પકડી અને ઘૂંઘટો કાઢીને વ્રજની આ ગોકુળની ગલીમાંથી જાય છે નંદરાજાની ઘરે. ગામમાં રાડો પાડતી જાય કે યશોદા મૈયા આપણને કહેતા હતા કે આને રંગે હાથે પકડીને લઈ આવજો, આજે રંગે હાથે પકડવાનો છે, હાલજો બધી ગોપીઓ. તે ઘણી બધી ગોપીઓ પણ આવવા માંડી અને ગોપીઓને બધાને લાજ કાઢવાની હોય. આ પહેલાનો જમાનો ને બધા આટલા સુધી ઘૂંઘટા તાણે, કોઈને કાંઈ ન દેખાય, ખાલી પગલા હોય એનાથી આગળ બે પગલા રસ્તો દેખાય, બાકી અડકે પડકે કાંઈ દેખાય જ નહીં. એટલે આવી રીતે આમ થોડીક ગોપીઓ સાથે મળીને જાતી હતી. કાનાએ પ્રભાવતીને કીધું કે તું થોડીક દયા કર મારા ઉપર, ક્યારથી આ જમણો હાથ પકડ્યો હોય ને હવે એ મૂકીને ડાબો હાથ પકડી કે અહીંયા લોહી જામે ગયો. ગોપીને ઊમ તો ભગવાનમાં પ્રેમ જ હતો, દયા આવી અને ભગવાનનો હાથ બદલવા જાય ત્યાં સુધીમાં ભગવાને ગોઠવી લીધો. એનો છોરો હતો ભગવાનની ટીમમાં, એને બોલાવી લીધો ને જેવો હાથ છોડ્યો અને બીજો હાથ પકડવા માટે જાય, ભગવાને એ પ્રભાવતીના છોરાનો હાથ જ પ્રભાવતીના હાથમાં અપાવી દીધો. હવે પોતાના છોરાને હાથમાં લઈ અને ગામમાં બરાડા પાડતી પાડતી આવી નંદ ભવનમાં. ઈ પેલા કનૈયો આવી ગયો યશોદા મૈયા કને. યશોદા મૈયાને કે મૈયા મૈયા તમે ઓલી પ્રભાવતીને ઓળખો? હાલાલા એને તો હું બરાબર ઓળખું. ઈ ગાંડી થઈ ગાંડી. ઈ કે આજે એ કે શું થયું? તો કે આખા ગામની અંદર પોતાના છોરાને પકડીને ફરે છે ને કહે છે કે આજે તો મેં યશોદાના કનૈયાને પકડ્યો. એટલે માં મારા ઉપર આવી રીતે ખોટા ભદ નાખીને ગામની અંદર મને બદનામ કરે. યશોદા મૈયા પણ ગરમ થઈ ગઈ કે આવવા દે, આજે એની ખેર નથી, કાલે આવી હતી તો યશોદા મૈયા કને. એટલે આજે પ્રભાવતી આવી, આવતાની સાથે યશોદા મૈયા તૈયાર થઈને બેઠા હતા. લાલાને કીધું તું અહીંયા ચૂપચાપ બેસી જા. ભગવાન ચૂપચાપ બેસી ગયા અને આ પ્રભાવતી રાડો પાડતા પાડતા આવી. ઘણું બધું પહેલાં તો સંભળાયું. યશોદા મૈયા તો આમ મનમાં હસે છે કે આની હાલત કેવી થશે ખબર પડશે. ત્યારે યશોદા મૈયાએ કીધું કે પ્રભાવતી ઘૂંઘટો ઊંચો કર, કે રાજા ઘરમાં નથી. ઘૂંઘટો ઊંચો કરીને જોતો ખરી કે તારા હાથમાં છે કોણ? જેવો ઘૂંઘટો ઊંચો કરીને જોયો તો પોતાના હાથમાં પોતાના છોરાનો જ હાથ હતો. એટલે પ્રભાવતી એકદમ આમ ભૂઠી પડી ગયો, કાપો તો લોહી ન નીકળે એવી થઈ ગઈ, આમ હજડ બમ. પછી યશોદા મૈયા ઉપડી પડે કે આમને આમ તમે મારા લાલાને બદનામ કરો છો, આજ પછી જો ઘરની અંદર આવી તો તમારો ખેર નથી. ને કાઢી મૂકીને આ બાજુ કાનો છે માની રજા લઈને રમવા માટે નીકળ્યો. બે ચાર ગલી ફરી ફરીને મોરતીને આગળ આવી ગયો પ્રભાવતીની આગળ.
પ્રભાવતી એમ એવી ગરમ થતી જાય એમ ધુવાળા નીકળે હો ગાડી માંથી નીકળે એમ આગળ ચાલી જતી હતી. હવે કનૈયો મળે તો મૂકવો નથી. કનૈયો મોરથી આગળ આવીને કે કા પ્રભાવતી માર ખવડાવવા માટે ગઈ હતી, ખવડાવી લીધો માર. એટલે પ્રભાવતી ગરમ થઈને કીધું કે કનૈયા આજ પછી જો મારા હાથમાં આવ્યો તો હું જ કૂટીશ, તને મૂકીશ નહીં. કનૈયાનો પણ પારોગ જોઈ કે સાંભળી લે પ્રભાવતી, આજે તે મને પકડવાની કોશિશ કરી, હવે પછી જો તું મને પકડવાની કોશિશ કરીશ તો આજે તો તારા છોરાનો હાથ પકડાય તો, પણ હવે તો તારા ધણીનો હાથ તારા હાથમાં પકડાવી દઈશ જો મને પકડવાની કોશિશ કરીશ તો. આ રીતે પ્રભાવતીને અભિમાન હતો કે મારા ઘરની અંદર ભગવાન કાંઈ ના કરી શકે, તો એના ઘર ભગવાને ફોડી અને એને પણ માન ઉતાર્યું. આવી રીતે અનેક લીલાઓ કરી. પણ એક દિવસ 10-12 ગોપીઓ સાથે મળી અને નંદાલયમાં નંદરાણીને ત્યાં કને એ રાવ ખાવા માટે આવી. આવીને કહ્યું કે હે યશોદા રાની, બહાર આવો તમે. યશોદા મૈયા બહાર આવ્યા કે અચાનક તમે આટલી બધી આવી, કે આજે તો મારા લાલાનો જન્મદિવસ નથી, કાંઈ ઉત્સવે નથી, આટલી બધી કેમ? ગોપીઓ કે અમે કાંઈ ઉત્સવ મનાવવા નથી આવી, હા અમે તો તારા લાલાના લખણ ગાવા માટે આવી છીએ કે તારો લાલો હવે કેવા કેવા ધંધા કરે છે. યશોદા મૈયાએ કહેવું તે મારા લાલાએ શું કર્યો કયો? ગોપીઓ કે અમે કાંઈ એવી ઓલી હું કે ચાળિયા કરી એવી નથી, એમ ચુગલખોર નથી, અમે કાનાની પાછળ કાંઈ નહીં બોલીએ, તમે કાનાને બોલાવો, અમારે જે કહેવું છે એ કાનાની હાજરીમાં જ કહેશું. મૈયાએ કાનાને બોલાવ્યા, તરત કાનો દોડતા દોડતા ત્યાં કને આવ્યા. કાનાએ કહ્યું કે મૈયા બોલાવ્યો તો? કે હા, શું કામ છે? તો કે આ ગોપીઓ તને કંઈક કહેવા માટે આવી છે. ગોપીઓએ કીધું કે તમારો કાનો છે ને એ તમારી આગળ જ ડાયો ડાયો છે, બાકી ડાયો નથી, એ તો કેવો છે ભમરાડો, તમને ખબર છે એ? કે હા, સાંભળો તમારા લાલાના લખણ, એમ કહી અને ગોપી છે યશોદા મૈયાને કહે છે કે તમારો ડાયો છે ને આ ડમરો એ ડાયો નથી, બાકી ભમરા જેવો છે. યશોદા મૈયા કે મારા લાલાએ કર્યું શું એ તો કયો પેલા? માત યશોદા વાત અમારી સુણજો ધરીને કાન, તમારો કાનો કરે તો કાન. માત યશોદા વાત અમારી સુણજો ધરીને કાન, તમારો કાનો રે તો કાન, તમારો કાનો કરે તો ભાગી જાય. એટલે યશોદા મૈયા કે કાના તું આવું કરે છે? એટલે યશોદા મૈયા કે માં કે હું એના વાછરડાના વાળા લગેથી આમ પસાર થયો ને ત્યારે વાછરડા બે બે એટલે એની ભાષામાં બોલતા હતા, એની માને પુકારતા હતા.
મને એમ થયું કે આને આમ ભૂખ લાગી હશે એટલે મેં વાસરડાને પૂછા કરી કે ભૂખ લાગી છે તો વાસરડાએ કીધું હા હા મને ભૂખ લાગી એટલે મેં એને છોડી દીધો કે જાઓ તમે ધાવો યશોદા મૈયા ગોપીને કે જોયો મારો લાલો કેવો સમજદાર છે કે ગાયના દૂધ ઉપર પેલો વાસરડાનો અધિકાર છે એટલે તું એને ધાવવા નથી દેતી એટલા માટે મારા લાલાએ છોડી દીધા અને જો તને એ ના ગમતું હોય મારો લાલો સારું જ કામ કરે છે છતાંય જો તને ના ગમતું હોય તો એ કે તું એકાદી વખત આંખ બતાવી દેજે એ આંખ બતાવી દઈશ તો પછી આવું નહીં કરે એ કે મા એ ટ્રાય કરી લીધી એ કે આવું કંઈ કરે ને હું આંખ બતાવું તો એ મને જોઈને હસે અને એ હસે એટલે એને હસીની અંદર શું એવો જાદુ છે કે એને હસતો જોઈને મને પણ હસવું આવી જાય મારો ગુસ્સો બધો ચાલ્યો જાય ક્રોધ સમજાત હાસ ક્રોધ છે ગુસ્સો છે એ બધો હાસ્યની અંદર પરિવર્તન પામી જાય આ રીતે ગોપીએ કહ્યું ત્યારે બીજી ગોપીએ કીધું કે તમારો કાનો ઘરની અંદર વાસરડા તો છૂટી જાય પણ ઘરની અંદર આવીને ચોરી પણ કરે છે મારા ઘરે આવીને કાનાએ શું કર્યું તમે સાંભળો યશોદા કાન તમારો રે રોકે સાંજ સવારો રે યશોદા કાન તમારો રે રોકે સાંજ સવારો રે બેચાર લોંદા તો એની અંદર શું થઈ ગયું કે તો મારે ઘરેથી જેટલો ખપે એટલો લઈ જાજે ને ડબલ લઈ જાજે પણ તમે મારા કનૈયાને ચોર ના કહો જો તમે અત્યારથી જ કનૈયાને ચોર ચોર કહેશો તો એને પછી છોકરી કોણ દેશે હજી લગ્ન કરાવવાનું બાકી છે માટે તમે એને ચોર ચોર ના કહો એમ કહીને યશોદા મૈયાએ માટલી લઈ આવ્યા માખણીને રાખી ચોકમાં કે જેની ઘરેથી મારો લાલો જેટલો જેટલો માખણ લઈ ગયો એ બધું આવો ને જેટલો જેને ખપે એટલો લઈ જાઓ ત્યારે ગોપીઓ કે માં એમ કહે કાનો ખાઈ જાય એનાથી અમે ગરીબ નથી થઈ જતા પણ આ તો ચોરી કરે છે એટલા માટે કેવા આયા એમ એટલે યશોદા મૈયાએ કીધું કે જો તમે એવું ઈચ્છતી હો કે અમારો લાલો ચોરી ના કરે તો તમે માટલા છે એ ઉપર સિક્કાની અંદર ઉપર રાખી દો ને ત્યારે ત્રીજી ગોપીએ કીધું કે મેં એ પણ અખતરો કરી લીધો તો શું થયું તો કે ભાંડમ ભીનતી એ માટલા ફોડી નાખે છે ગોળી ફોડી ને મહી નાખ્યા ઢોળી જુઓ જશોદા મારી ગોળી ફોડી અરે ગોળી ફોડી મહી નાખ્યા ઢોળી જુઓ જશોદા મારી ગોળી ગોળી ફોડી ને મહી નાખ્યા ઢોળી જુઓ જશોદા મારી ગોળી ફોડી અરે ગોળી ફોડી ઘોડી
હોય તો ઈ ત્યાંથી શિકામતી પણ માટલી ઉતારીને ચોરી કરીને ખાય અને પછી ઢોળી નાખે છે. મૈયા યશોદા કહે કે તમે આવી ગાંડા જેવી વાતો કરો, મારો લાલો શિકા સુધી પહોંચે કઈ રીતે? એટલે ગોપીઓ કે માં, આજી તમને ખબર નથી તમારો લાલો કેવો છે. ઈ આની એક મંડળી છે, ઈ બધાય ભેગા ઘરની અંદર આવે, પછી એની અંદર જે પરણેલા પરણેલા હોય ને ઈ બધાય પાંચ જણા નીચે ઉભા રહે, પછી યુવાનિયા એના ઉપર ચડે ચાર, એના ઉપર ત્રણ ચડે, બે ચડે ને પછી ચડે તમારો લાલ, અને પછી માટલી ઉતારે ને માખણ ખાય. યશોદા મૈયા કે એમાં શું વાંધો છે, ખાય માખણ ખાય તો શું વાંધો હોય? ગોપીઓ કે ઈ કાનો ખાય એમાં વાંધો નથી, પણ આખા ગામના છોરાને ભેગા કરીને ખાય કે? ત્યારે યશોદા મૈયાએ કીધું કે લાલા તું આવું કરે છે? તો કે મૈયા યશોદાને કનિયો કે માં, તે નતું કીધું કે ખાવું ઈ કૃતિ છે, વધારે ખાવું ઈ વિકૃતિ છે, અને ખવડાવીને ખાવું ઈ ભારતીય સંસ્કૃતિ છે. હવે તમે મને આવું શીખવાડ્યું એટલે હું બધાને ખવડાવીને પછી ખાઉં. એટલે યશોદા મૈયા કે શીખો શીખો, આની પાસેથી કંઈક શીખો, આટલો નાનો છે પણ કેટલો સમજદાર ને હોશિયાર છે. અને ત્યારે ગોપીઓએ કીધું કે હાલો કદાચ કાનો ખાય, ગામના છોકરાને ખવડાવે તો વાંધો નહીં, પણ આ તો મરકાન ભોક્ષયન, ગામના વાંદરાઓને પણ ખવડાવે છે. પેલો ઈ કે પોતે માખણ ખાય, મિત્રોને ખવડાવે, પછી જે કઈ વધ્યું ઘટ્યું હોય ઈ વાંદરાઓને બધાને ભેગા કરે, પેલો વાંદરા જેવો અવાજ કરે, પછી બધા વાંદરા આવે એટલે વાંદરાઓને ઈ માખણ ખવડાવે, આ રીતે બધું માખણ છે ને છેદન મેદન કરી નાખે. ત્યારે કાના ને યશોદા મૈયા કે લાલા તું આવું કરે છે? કાનો કે માં, તમે જ મને શીખ્યું છે કે દયા ધર્મ કા મૂલ હે, હરેક જીવ પ્રાણી માત્ર પ્રત્યે દયા રાખવી ઈ ધર્મ છે. તો આ વાંદરા બચાલા અબોલા પ્રાણી, એને ભૂખ લાગે તો કોણ દે? એટલે ઈ મારા ભાઈબંધ થાય એટલે એને પણ હું ખવડાવું. યશોદા મૈયા કે આ મારો લાલો કેવડો મોટો સમજદાર થઈ ગયો, તમે જુઓ. એટલે ગોપી કે પોતે ખાય, મિત્રો ખાય, વાંદરા ખાય એમાં કઈ વાંધો નહીં, પણ ઈ કે આટલા બધા ખાય પછી પેટ ભરાઈને જો માખણ વધે તો ઈ પછી બધાને જેટલો જેટલો માખણ વધ્યું હોય બધાય મિત્રો દ્વારા ઈ ઘરની અંદર ઢોળાવી દે, ઘરની અંદર ઢોળાવી દે, ને પછી બધાય બાલ મિત્રોને કહે કે આપણે આના ઘરનો માખણ જમ્યા એટલે હવે આને આપણે કંઈક પ્રસાદ આપવો જોઈએ, કોઈનો કાંઈ ઉધાર રખાય નહીં. તો શું કરે, બે પાંચ ગુવાડિયાઓને ઓસરીમાં બેસાડે, બે ચારને રસોડામાં બેસાડે, ઘરની અંદર બેસાડે, આંગણામાં બેસાડે, અને પછી પોતે રસોડાના ચૂલા ઉપર જઈને બેસે, અને પછી બધાને કે બધાને એકી બેકી કરવાની છે, જે એકી બેકી ના કરે એને એની માના હમ, એટલે બધાએ છોકરાઓને વાંદરા હોય કે ઘરની અંદર એકી ને બેકી બધું કરે, આવી રીતે અમારો ઘર છે એ માંકડા પાસે બગડાવે છે. હે ઘર માંકડા પાસે બગડાવ્યું રે, ઘર માંકડા પાસે બગાડે ને પછી જયારે ઘરથી બહાર નીકળવાની તૈયારી કરે ને ત્યારે વાંદરાને જેમ માટલું સૂંઘે અને પછી કે હું શીશી આ તો બહુ ગંધાય છે, એમ ગંધાય કરીને પછી માય વિચારે કે આ જો માખણ છે આ માખણ માણસ ખાશે તો ઈ બીમાર પડશે, એમ વિચાર કરીને ઈ માટલાને એવો ઘા કરીને બધા માટલા છે ને ઈ ફોડી નાખે ધડાધડ કરતા. હવે અમે નવા નવા માટલા દરરોજ કેટલા લાવી, ક્યાંથી લાવી? ત્યારે કાના ને યશોદા મૈયા કે માં આ કનૈયા તું આવી રીતે માટલા ફોડે છે? ત્યારે એણે કહ્યું કે માં હું માટલા ફોડું છું ને ઈ સમાજની બહુ મોટી સેવા છે. કઈ રીતે?
તો કે જો માટલું કેટલા વર્ષોથી ઘરની અંદર હોય એની અંદર માખણ ને પલેલું હોય બધું ઈ બધું હવે એની અંદર નાખે ને તો હળી જાય અને ઈ માખણ જો માણસો ખાય તો બીમાર થાય ને એના દ્વારા રોગચાળો આખા સમાજમાં ને ગામમાં ફેલાય એટલા માટે હું માટલા ફોડી નાખું. અને માં બીજું એ કારણ છે તો કે શું એ કે ગોપીઓ એ કે માટલા લઈ આવે ને હાવ ઘસાઈ જાય ત્યાં સુધી બદલાવે નહીં અને એ બચારો કુંભાર માટલા ઘડ્યા કરે એનો ધંધો હાલે નહીં વેચાય નહીં હવે જૂના તૂટે તો નવા લેવા જાય ને ગોપીઓ એટલે સમાજનો આ કુંભારનો બધો કારોબાર ચાલે ને એને રોજી રોટી મળી રહે એટલા માટે હું માટલા ફોડો છું. લ્યો યશોદા મૈયા કાંઈ જવાબ ના આપી શકે ને ગોપીએ પણ કાંઈ જવાબ આપી શકી નહીં ત્યારે એક ગોપીએ કીધું કે માં તારો કનૈયો હવે દિવસે ને દિવસે નફટ થતો જાય છે એને કાંઈ કહેવાતું નથી. ત્યારે યશોદા મૈયાએ કીધું કે તને વળી શું થયું તને જે કંઈ થયું હોય તું બોલ હવે. છોકરા ઉઠી જશે તો પછી કામ કરવા નહીં દે એટલે હું ફળીઓ વાળતી હતી ત્યાં કને તારો કનૈયો આવ્યો મારા છોકરાને ચૂંટિયા ભરી ભરીને જગાડ્યા એ કે પછી હું દોડીને અંદર આવી તે મને જોઈને જાય ભાગ્યો મારો એ મગજ છટક્યો ને તે આમ હાવરણો લઈને વાળતી હતી ને હાવરણો લઈને કાનાની પાછળ દોડી કેટલી બધી વખત સુધી કાનાએ મને દોડાવ્યો પછી હું થાકીને પાછી વળી પણ ઈ પહેલા કાનો બે ચાર સીરી ફરીને મારી ઘરે આવી ગયો અને છોકરાને ઉપાડીને અનાજની કોઠીમાં ઉતારી દીધા પછી હું જ્યારે ઘરે આવી ત્યારે છોકરાને રડવાનો અવાજ આવે પણ છોકરા ક્યાંય દેખાય નહીં આમ ઘણી વખત સુધી ગોતી ના મળ્યું પછી માંડ માંડ અનાજની કોઠીમાં છોરા છે એમ ખબર પડી અને જ્યાં આમ કાઢવા માટે જાઉં ત્યાં તો કાનો આવ્યો સંતાયેલો તો કાનો આવ્યો ને કાને કીધું કે અરે રે તું કેવી માં છે પોતાના છોરાને અનાજની કોઠીમાં ઉતારી તું માં છે કે ડાકણ છે ડાકણ. યશોદા મૈયાને ગોપી કે માં હવે આ તારા કનૈયાનો અમે શું કરીએ તમે કંઈ કહો. હવે યશોદા મૈયાએ કીધું બેટા આ તું કરે છે બરાબર નથી હો આવું ના કરાય આવું કરે છે તું. ત્યારે કનૈયો કે માં તમે મને શીખવાડ્યું હતું ને સાંજે વેલા જે સુવે વેલા ઉઠે વીર બળ બુદ્ધિને ધન વધે સુખમાં રહે શરીર. આ ગોપી છે એ હાજે એના છોરાને ટાણે હુવાળે નહીં અને પછી પોતાને કામ કરવું હોય એટલે મોડે સુધી છોરાને સુવાળી રાખે તો વિચાર કરો એનામાં રોગ નહીં આવી જાય. ત્યારે યશોદા મૈયાએ કીધું કે વારે કાના વાહ ખરેખર તું હવે એકદમ હોશિયાર થઈ ગયો ને. ગોપીઓને કીધું કે આ તો નગર સેવક છે નગરનું તો કામ કરે પણ તમારા પ્રાઇવેટ ઘરની આવીને તમારા છોકરાને પણ સંસ્કાર આપે કે વહેલું ઉઠવું જોઈએ માટે તમારે તો કાનાનો આભાર માનવો જોઈએ. તમે આ નગર વકર કારણ વગરની ફરિયાદ લઈને આવ્યું છો શરમ નથી આવતી. આ રીતે યશોદા મૈયાએ કીધું. કાનાને થોડક યશોદા મૈયા વઢ્યા પણ ખરા. આમ બધું ચાલતું હતું ત્યાં કને છઠ્ઠી ગોપી બોલી કે માં મારી સાથે પણ કાનાએ એવાને હું કર્યું છે. શું કર્યું તો કે હું કાલે જતી હતી ને ત્યાં કને રસ્તાની અંદર મને કાનો મળ્યો. હે સખી વાત વીતી કહું મારી મડવાટ મકુંજ બિહારી સખાલય સંગે અંગે દસવિત સખાલય સંગે પીરી પામરિયો અંગે મારા ગયા વિમોરારી મડવાટ મકુંજ બિહારી
આમ તો આ બધા ગીતના શબ્દો સમજાય છે ને બરાબર, એટલે ગુજરાતીમાં છે ગીતના શબ્દોની આપણે વ્યાખ્યા નહીં કરીએ બહુ, એ સમજતા જાજો, પકડતા આવજો ભગવાન કેવી કેવી લીલા કરે છે. ગોપીએ કીધું કે આ રીતે મારી મટકી છે એ રસ્તામાં આવીને ફોડી નાખી અને મને ધૂતારી કીધું, એટલે આ યશોદા મૈયાને થયું કે હવે જો હું કાનાને નહીં વઢું ને તો ગોપીઓને ખોટો લાગશે. એટલે યશોદા મૈયાએ કાનાને કીધું કે કાના ત્યાં શું ધંધા માંડ્યા છે, આવું કરાય આપણાથી? આજે તો તને હાંજે ખાવા નહીં મળે, આવું હવે તું ના કરે એટલો તને દંડ, આજે તને સાંજે ખાવા મળવાનું નથી, આવા ધંધા કરે છે. એટલે કાનો થોડીક વાર આમ મોઢું લટકાવીને બેસી રહ્યો, બધો આમ મોહલ ટાઢો પડી ગયો ને. ગોપીને એમ થયું કે હવે તો આપણે જવું પડશે. ત્યાં સાતમી ગોપી કીધું કે મારો પણ માં તમને સાંભળવા જેવું છે. યશોદા મૈયા કે હવે આવી છે તે તું એ સંભળાવતી જા, તારા ઘરે શું કર્યો? ત્યારે ગોપી કીધું કે માં સાંભળો, હજી તો કાલ સવારની જ વાત છે કે કાલે સવારે હું વહેલી ઉઠી અને છાસ કરતી કરતી કીર્તન ગાતી હતી. આવો હરિ મહી વલવા મિસે મંદિર ઉજવા, આવો હરિ મહી વલવા મિસે મંદિર ઉજવા, તમારો લાલ આવી પહોંચ્યો. મને કે ગોપી હું તને મદદ કરું? મેં કીધું કે હા. તને છાસ બનાવતા આવડે છે? કાનો કે હા, હું તો દરરોજ મારી માને કે હું આ મંથન કરાવું કે મને તો બહુ સરસ આવડે. મેં એને એક રવૈયાનો છેડો આપ્યો કે લે પકડ, પકડ્યો મારી સાથે છાસ કરવા લાગ્યો, બહુ સારી રીતે છાસ કરાવી. મને તો મનમાં એમ થયું કે હવે તો આપણો કાનો સુધરી ગયો. પછી મેં એને પૂછા કરી કે કાના તે મને મદદ કરાવી તો માખણ આપું ખાઈશ? ત્યારે કાનાએ કીધું કે ના, હું ક્યાં બહારનું ખાઉં છું, બીજાના ઘરનો નથી ખાતો, હું તો મારા ઘરનો જ ખાઉં. મેં કીધું પણ ખાધું નહીં. પછી માખણ ઉતરી રહ્યું, બધું આમ તૈયાર કરીને માટલી ભરી લીધી બરોબર. ત્યારે કાનો મને કે ગોપી ભૂત ભૂત, આમ જ્યાં જોવા માટે ગઈ તે પાછળથી આખી માટલી લઈને જે જાય ભાગ્યો હોય કે, આખી આખી માટલી લઈને ભાગી ગયો અને મારી સાસુને દરરોજ માખણ ખાવા ખપે. બપોરે આવીને સાસુએ માખણ માંગ્યો પણ કાઢું ક્યાંથી, જે હતું એ બધું લઈ ગયો અને પછી મારી સાસુ મને વઢી કે. આઠમી ગોપી હતી એણે કીધું કે મારી ઘરે પણ એક દિવસ કાનો આવ્યો, હું શીરો બનાવતી હતી, મને એમ જ કીધું કે મદદ કરું. મેં કીધું હા મદદ કર. આમ શીરો બનાવતો બનાવતો મને કંઈક કામ આવ્યું એટલે હું આડી અવડી નીકળી ગઈ. પછી પાછી આવી તો મને એને કીધું કે આમાં ખાંડ નાખી, ઓ એ કે ખાંડ નાખવાનું ભૂલાઈ ગયો. ગોપી કે હું કામ કરતી હતી ને, મેં કાનાને કીધું કે જરી ખાંડ નાખી દે તો. કાનો કે કાંઈ વાંધો નહીં, હું હમણાં જ ખાંડ નાખી દઉં. અને એણે ખાંડને બદલે નાખી દીધું મીઠું. અને પછી બપોરે મારા ઈ જમવા માટે બેઠા, ઈ એટલે સમજો ને, આ બપોરે ઈ મારા જમવા માટે બેઠા અને મેં તો લાડે કોડે આમ લચપચતો શીરો દીધો, આખી થારી ભરીને પીરસ્યો, જેવી આંગળી ચડાવીને મોઢામાં નાખ્યો ને મને કે મીઠા વિનાની તારામાં મીઠું નથી એટલે આની અંદર આટલું બધું નાખી દીધું. ત્યારે મને ખબર પડી કે આવલો કાનો રમત રમી ગયો એમ. એટલે આવું બધું કરે છે, આને તમે કંઈક સમજાવો. દસમી ગોપીએ કીધું કે માં મારી ઘરે પણ આવે મને ખબર હતી, મેં એક દિવસ બધું સંતાડી નાખ્યું, ઘરની અંદર કંઈ રહેવા જ ન દીધું. ત્યારે ઈ ઘરની અંદર આવ્યો ચોરી કરી, પણ ઘરની અંદરથી કાંઈ ન મળ્યો ને એટલે એને ખાર ચડ્યો, તે ઘરમાંથી બહાર નીકળીને ઘરની ઉપર પાણા નાખ્યા. એ કે વજોડતા વજોડતા એ કે આવું બધું તાન તમારો કાનો કરે છે. અને કીધું અગિયારમી ગોપી કે ખાલી મહી માખણની ચોરી કરે છે એમની, એ તો હવે વધારે ચોરી કરે છે, શેની સાંભળો. હે સુન માત જશોદા ગોરી રે, હે સુન માત જશોદા ગોરી રે, તેરે લાલ અંગૂઠી ચોરી રે, જશોદા ગોરી રે, લાલ અંગૂઠી ચોરી રે.
हो करत रसोई अपने करते काटी धरी कठोरी रे करत रसोई अपने करते काटी धरी कठोरी रे हो का जानो का करके माए का जानो का करके माए नजर चुराई मोरी रे नजर चुराई मोरी रे यशोदा गोरी रे गोरी रे तेरे लाल अंगूठी चोरी रे तेरे लाल अंगूठी चोरी रे तेरे लाल अंगूठी चोरी रे गोपी के माँ હું રસોઈ કરવા ગઈ ત્યારે મેં મારા હાથની વીંટી અંગૂઠી છે એ આમ ઉતારીને ડાબલીમાં રાખીને બટિયામાં રાખી રસોઈ કરતી હતી તો મારી નજર ચોરાવીને તમારો લાલ છે એ અંગૂઠી ચોરીને લઈ ગયો. યશોદા મૈયા કે કાના, સુવર્ણની ચોરી મહી માખણની ચોરી કરે ત્યાં સુધી તો હજી સમજાય, પણ સોનાની ચોરી? મથુરાના રાજાને ખબર પડશે તો દંડ દેશે, માટે પાછી આપી દે. કનૈયો કે માં, મેં લીધી હોય તો હું આપું ને, મેં લીધી જ નથી. આ ગોપીની વીંટી વંજાઈ ગઈ, એને ખબર નથી કે ક્યાં ગઈ, પોતે કંઈક કામ કરતા કરતા ક્યાંય નાખી દીધી હશે અને મારા ઉપર ખોટો ખોટો ભદ નાખે છે. બાકી ઊંઘતી હોય ને કોક ઉતારી ગયું હોય તોય શું ખબર એ કે આ છે એ બધી ખોટું બોલે છે, આ મારા ઉપર ખોટા ભદ નાખે છે. ત્યારે ગોપીઓએ કીધું કે ના માં, અમે કાંઈ ખોટું નથી બોલતી, આ કનૈયો છે ને એ ખોટું બોલે છે, તમે એની વાત ના માનો, અમે સાચી છીએ. सब कहत है झूठ कन्हैया, सब कहत है झूठ कन्हैया, सच मत मानो तुम मैया, सच मत मानो तुम मैया, सब कहत झूठ कन्हैया, सब कहत झूठ कन्हैया. ગોપીઓ કહે છે કે માં, કાનાએ જ વીંટી ચોરી છે, બધાને દેખતે એને વીંટી છે ને એ હલવાઈને ત્યાંકને કંદોઈને ત્યાંકને જઈને આપી અને એના દ્વારા મીઠાઈ લીધી અને શેર મીઠાઈ લઈને બધાય બાળકોને એને હોશે હોશે ખવરાવી છે. ઓ જય મીઠાઈ દીની લરન કો ને સબ કહત ખવૈયા, ને સબ કહત ખવૈયા, જય મીઠાઈ દીની લરન કો ને સબ કહત ખવૈયા, ને સબ કહત ખવૈયા. જો મિયા મે ઝૂઠ કહો તો, જો મિયા મે ઝૂઠ કહો તો, પૂછ દેખ બલ ભૈયા, સબ કહત ઝૂઠ કનૈયા, સબ કહત ઝૂઠ કનૈયા, સબ કહત ઝૂઠ કનૈયા. કે જો હું ખોટી બોલતી હું, ખોટું બોલતી હું, તો આ બળદેવ છે એ પણ એના સાક્ષી છે, એને પૂછા કરી વારો. યશોદા મૈયા કાનાને થોડક વઢ્યા છે ત્યારે 12મી ગોપીએ કીધું કે માં, કનૈયો મહી માખણ ચોરીને ખાય, વાછડા છોડી મૂકે, વાંદરાઓને ખવરાવે, આટલું બધું કરે, ઘર બગાડે, આવું બધું કરે તો એ ઠીક સમજી શકાય કે હજી નાનો છોકરો છે, મોટો થશે તો સુધરી જશે,
પણ હવે તો આણે અમને છેડતી કરવાની ચાલુ કરી, અમારી આ છેડતી કરે છે, જ્યારે અમે યમુનાને પાણી ભરવાને જઈએ ને ત્યારે અમારો હાથ પકડે છે. હો મૈયા જસોદા, મૈયા જસોદા યે તેરા કનૈયા, ફટફટ પે મેરી પકડે રે મૈયા, સંગ મુજે કરતા હે સંગ મુજે લડતા હે, હાય રામ જી કી કૃપા. હો મૈયા જસોદા તેરા કનૈયા, ફટફટ પે મેરી પકડે હે મૈયા, સંગ મુજે કરતા હે સંગ મુજે લડતા હે, હાય રામ જી કી કૃપા. પાણી ભરવા જઈ તો અમારા હાથ પકડી લે, તમે વિચાર કરો માં આવી રીતે અમારી છેડતી કરે છે. ત્યારે બીજી ગોપીએ કીધું એ કે હું કાલ જ નવી ચુંદડી લઈ આવી હતી, એક કે હાથ પકડે તો ઠીક, કે નવી નકોર ચુંદડી હોય ને એ હવે તમારો કાનો તોડી નાખે છે, માટે હવે તમે એને કંઈક સમજાવો. વરી યશોદામાં થોડુંક કાનાને વઢે, વરી ગોપી યશોદા મૈયાને કહે કે આવા તો તમારા લાલાના કેટલા લખણ અને કેટલા ધંધા અમે કેટલુંક તમને કહીએ. યશોદા મૈયા કે તું બીજું ના બોલ, તારે જે કહેવું હોય કહી જ દે. એ કે ના કીધા જે હું નથી. અરે કહી દે ને. એ ગોપીએ પણ કીધું કે એકવાર કાનાએ એક ગોપીને સંદેશો લઈને મારી ઘરે મૂકી. શું સંદેશો મોકલ્યો? એ કે કહેવાય એવું નથી. તો કે કહી દે. તો કે કાનુડે મેલ્યો મને કાવી. શું મેલ્યો? કાનુડે મેલ્યો એમ કાવી યશોદા મુને, કાનુડે મેલ્યો એમ કાવી, કાનોડે મેલ્યું એ મકાવી યશોદા મુને, કાનોડે મેલ્યું એ મકાવી. વાલણી મારે મન ભાવી રે, વાલણી મારે મન ભાવી યશોદા, કાનોડે મેલ્યું એ મકાવી. સર્વે કરે સતારા મન નો રે ગામ તો, સર્વે કરે સતારા મન નો રે ગામ તો, યશોદાને કહે કે તમારા કાનાએ મને સંદેશો મોકલ્યો કે સર્વે કરીશ તારા મનનું ગમતું, જે માંગીશ તે આપીશ લાવી, સારી પેઠે હું તુજને રાખીશ, ઘરેણા વસ્ત્ર પહેરાવી, તું તો મારે મનડે ભાવી, છાની વાત નથી ચાવી, બ્રહ્માનંદ કે મા બાપને કેજે, ખોટી થાશો બીજે પરણાવી. હા, બીજે ક્યાંય તારા મા બાપ તને પરણાવશે તો ખોટી થશે, એના કરતાં મારી મનડે તું ભાવી ગઈ છે, માટે મારી સાથે તો લગ્ન કરી લે. આવો સંદેશો કનૈયાએ મારી ઘરે મોકલાયો માં, હવે અમે શું કહીએ તમને, કહો હવે એટલી કૃપા કરો કે તમે આ તમારા લાલાને સમજાવો અને તમે કંઈક કહો. ત્યારે બધી ગોપીઓ હવે એક અવાજની અંદર બોલી કે ગમે એમ થાય, હા તમારે હવે તમારા લાલાને સમજાવવો જ પડશે, યશોદા કહીને સમજાવો, આ લાલ ગમે એમ તોય તમારો છે. યશોદા કહીને સમજાવો કે લાલ તમારો છે, યશોદા કહીને સમજાવો કે લાલ તમારો છે, આમ સાથે બાંધ્યો છે દાવો કે લાલ તમારો છે, આમ સાથે બાંધ્યો છે દાવો કે લાલ તમારો છે, કેમ કીધો છે લાડ કવાયો કે લાલ તમારો છે, તમારો છે.
ગોપીઓ કહે કે તમે આને લાડ કરી કરીને બગાડ્યો છે, ત્યારે યશોદા મૈયા કે લાડ તો જ કરો ને, મારો એકનો એક કુંવર છે તો હું લાડ તો એને કરીશ, મોટી ઉંમર થશે ત્યારે આ ઓટોમેટિક સુધરી જશે. યશોદા મૈયાએ ઘણો સમજાવ્યું, પણ છેલ્લી બાકી ગોપીઓએ કીધું કે માં હવે તમે અમને એક કારણ આપો કે અમે કયા કારણથી આ વ્રજની અંદર રહીએ, તમારા લાડકલા લાલે એવી સ્થિતિ લાવી દીધી છે કે હવે અમારે આ વ્રજને છોડીને જવું પડે એમ છે, એના સિવાય બીજો કોઈ રસ્તો નથી, કનૈયાથી બચવાનો એક જ માત્ર ઉપાય છે કે હવે અમે વ્રજની અંદર જઈ, વ્રજને છોડીને જઈ, અને જો તમે ઈચ્છતા હો કે અમે વ્રજની અંદર રહીએ તો એના માટેનો તમે અમને એક કારણ આપો કે અમે આ વ્રજની અંદર કેમ રહીએ. મૈયા રે તારો લાલ અટારો, અમે કહો વ્રજમાં કેમ રહી. હેજી અમે કહો વ્રજમાં કેમ રહીએ, હેજી અમે કહો વ્રજમાં કેમ રહીએ, મૈયા રે તારો લાલ અટારો, મૈયા રે તારો લાલ અટારો. ઓ રત દિવસ મારી કેડ પડ્યો છો, રત દિવસ મારી કેડ પડ્યો છે, કેટલું કયાવીએ કહીએ મૈયા રે, અમે કેટલું કયાવીએ કહીએ મૈયા રે તારો લાલ અટારો. જ્યારે ગોપીઓએ ગોકુળને છોડીને મથુરામાં જવાની વાત કરીને ત્યારે યશોદા મૈયાના નેત્ર લાલ થઈ ગયા અને કાનાને કહ્યું, કાના ઘરની અંદર તું એકદમ ડાયો ડમરો થઈને રહે છે ને મારી પીઠ પાછળ તું આવા ધંધા કરે છે. ત્યારે કનૈયો બોલ્યો કે માં માં મને બોલવા તો દો, મને બોલવાનો મોકો આપો, ચાન્સ આપો. યશોદા મૈયા કે ના કાંઈ નથી બોલું. ગોપીઓ કે ના ના માં બોલવા દો, જોઈ શું બોલે છે એમ. ગોપીઓ ક્યારથી આવી, એને દર્શન તો થઈ ગયા લાલાના, હવે જો આમ કાલી ઘેલી ભાષા સંભળાઈ જાય તો એને મજા આવી જાય, એટલે કીધું કે કાનાને બોલવા દો, કાનાને બોલવા દો. અને પછી કાનો બોલ્યા, એવી મીઠી વાણી બોલ્યા, ભગવાનની વાણીમાં જાદુ છે કે ભલભલા ઉપર જાદુ ચાલી જાય, અતિશય મીઠી વાણીથી ભગવાન બોલ્યા છે. ઓ મીઠું મીઠું બોલે, અતિ મીઠી વાણી બોલાય, અતિ મીઠી વાણી, 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 મુખથી બોલ્યા માવજી અતિ મીઠી વાણી, મુખથી બોલ્યા માવજી અતિ મીઠી વાણી, અતિ મીઠી વાણી બોલાય, અતિ મીઠી વાણી.
मुझ ने खिजवे दाड़ी कूड़ू काई ना बोल तो मानो सत माड़ी मन माया वे वीनता मुझ ने खिजवे दाड़ी मुखती बोलिया ए मुखती बोलिया मावजी अति मीठी वाणी 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 गाड़ियों दे छे ग्वालनी नानो मुझ ने जानी ग्वालनी दे छे ग्वालनी नानो मुझ ने जानी अति मीठी वाणी बोलिया अति मीठी वाणी अति मीठी वाणी बोलिया अति मीठी वाणी कन्हैयो कहे के मां आ गोपियों छे ई मने हैरान करे छे मारी मोरली झूटवी ले क्यारेक मारो मुगट लई ले क्यारेक मारी पासे नाच करावे क्यारेक क्यारेक तो मने के के पाणी भर्याव पाणी भरावे वासिंदू करावे मारी पासे छास करावे આમ બધું અલગ અલગ કરાવે છે એની અંદર એક વિશાખા નામની ગોપી છે ને એને તો એક દિવસ મને કીધું કે જંગલમાં જા અને આ મારી ગાયો છે ને એને તું ચારી આવ એણે મને ગાયો ચારવા માટે મૂક્યો માં હું શું કરું એણે મને ગાયો ચારવા માટે મૂક્યો એણે એમ કીધું શું કીધું સર્વે મળીને સુંદરી કરે ઠેકડી મારી ગુર્જરે ગોકુળ કામને નિર્જલ નારી સર્વે મળીને સુંદરી કરે ઠેકડી મારી ગુર્જરી ગોકુળ ગામની નિર્જલ છે જે નારી હે મીઠી મીઠી વાણી બોલ્યા મીઠી મીઠી વાણી મીઠી મીઠી વાણી બોલ્યા અતિ મીઠી વાણી મને જંગલમાં આ લોકો ગાયો ચરાવવા માટે મૂકે છે આવું બધું કરીને મને અતિશય હેરાન કરે છે કનૈયાએ થોડીક બનાવી બનાવીને વાતો બધી માં યશોદાને સંભળાવી માં યશોદા રાજી થઈ ગયા કનૈયાને ગોદમાં લઈ લીધો ને અતિશય વાલ કરવા લાગ્યા યશોદાએ ગોપીઓને વઢ્યા કે જોયો તમે આ ખાલી ખાલી મારા કનૈયાને હેરાન કરો પણ હકીકતમાં વાંક તો તમારો જ છે કનૈયો માના ખોડામાં બેઠો બેઠો આંગૂઠો બતાવે લેતિયું જાઓ આવી હતી ને લેતા જાઓ ઠૂંગો આંગૂઠો બતાવ્યો આવી રીતે બધી ગોપીઓને ખોટી પાડીને કાઢી મૂકી બ્રહ્માનંદ કહે લીધા વારણા જશોદાએ ઉઠી સાચા ઠર્યા સાંભળો થઈ ગ્વાલણી જૂઠી બોલો બાલ કૃષ્ણ લાલ કી આ રીતે ભગવાને ગોપીઓમાં પ્રેમને કારણે ગોકુળની અંદર અનેક પ્રકારની લીલાઓ કરી અને ગોપીઓના ચિત્તની ચોરી કરી અને ગોપીઓના જે કોઈ ભાવ હતા એને ભગવાને પૂર્ણ કર્યા છે આવી રીતે સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને ગંગા કિનારે ભગવાનના અદ્ભુત માખણ લીલાના પ્રસંગો સંભળાવ્યા શેષ જે કંઈ કથા છે એ બપોર પછીના કથા પ્રસંગમાં અત્યારે ભગવાનના મંગલમય નામ ઘોષની સાથે અહીં જ કથાને વિરામ બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય